Hare Krishna. Shreemad Bhagavad-Gita Satra Antarashtriya Krishna Bhavanamrit Sangavati Chaturth Satra Ma Sarva Shrota Mahanubhava Vaishnavanu Hardik Swagache Gat Satra Ma પુનર્જન્મના વિષયમાં આપણે ચર્ચા કરી રીઇન્કાર્નેશન રીબર્થ અલગ અલગ સ્થાનોમાં અલગ અલગ વપરાતો શબ્દ પણ પુનર્જન્મ એક એવી હકીકત છે કે પોતાના જીવનના આધાર ઉપર કોઈ વ્યક્તિ એને નકારી ન શકે અનેક ધર્મ શું કહે છે એના વિષયમાં એની ચર્ચા આપણે કરી સાથે સાથે વિજ્ઞાન શું કહે છે પુનર્જન્મના વિષયમાં એની ચર્ચા કરી શાસ્ત્રના શું પ્રમાણો છે એની ચર્ચા કરી અને શાસ્ત્ર દ્વારા સ્થાપિત જે સિદ્ધાંતો છે ભગવાન શ્રી કૃષ્ણ એના વિષયમાં જે મત પ્રસ્તુત કરે છે તો એની પણ આપણે ચર્ચા કરી ભગવદ્ ગીતાની અંદર એક બહુ સુંદર વાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને એક સંભાવના બતાવે છે અર્જુનને કહે છે અર્જુન માની લે કે એક જ વાર જન્મ લેવાનો હોય અને એક જ વાર મરવાનો હોય તો પણ તારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે એક જ વાર જન્મી ગયા અને પછી મૃત્યુ અને મૃત્યુએ જો બધું સમાપન થઈ જતું હોય તો પછી દુઃખ કયા વાતનું છે ભાઈ પણ ભગવાન અહીંથી વાતને આગળ વધારે છે પણ અર્જુન એવું નથી એટલા માટે 2.27 માં ભગવાન કૃષ્ણએ કીધું જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે અર્જુન જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે એનો પાછો પુનર્જન્મ નિશ્ચિત છે ભગવાન કહે છે તસ્માત અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અરહસી હે અર્જુન આને નિવારી શકાય એમ નથી તું કદાચ એવો પ્રયાસ કરવા માંગતો હોય કે યુદ્ધ નહીં કરવાથી આ બધા જેટલા કુરુક્ષેત્રમાં ઊભા છે એના જીવનની રક્ષા થઈ જશે તો અર્જુન આ તારો સૌથી મોટો ભ્રમ છે કારણ કે જો તું યુદ્ધ નહીં કર તોય આ લોકો મરવાના છે એ તો કન્ફર્મ છે તારા લડવા નહીં લડવાનો જે વિચાર છે ને એ તો વાત જ આખી જુદી છે જો તું યુદ્ધ નહીં કરે તોય આ લોકો અમરતો નથી અને માની લ્યો જેને જેને કૃષ્ણ સાથે પ્રોબ્લેમ છે ઘણાને છે વાંધો એણે આ લડાયવા હું કામ ઓલાને લડવું નહોતું બિચારાને અર્જુનને આણે ગીતા કહી અને તૈયાર કર્યો આને લડવા માટે શું કામ ભાઈ આનું કારણ શું છે ભગવાન શ્રી કૃષ્ણ એ વાત સમજાવવા માંગે છે માની લો આપણે કૃષ્ણના પક્ષને સાઈડ ઉપર રાખીએ અને આપણી બુદ્ધિથી થોડો તર્ક લગાવીએ કે મહાભારતનું યુદ્ધ ન થયું હોત તો શું દુર્યોધન આજ સુધી જીવિત હોત કે એ કુરુક્ષેત્રમાં ઉભા રહેવા વાળા જેટલા લોકો છે એ શું જીવિત હોત યુદ્ધ ન થયું હોત તો એ આજ સુધી નહોતા રહેવાના તો કારણ કે આ સિદ્ધાંત છે એટલે ભગવાને કીધું કે અર્જુન આને નિવારી શકાય એમ નથી તું જો એમ ચાહતો હોય કે આનું નિવારણ કરી નાખશું સ્વાગતમ તો આનું નિવારણ સંભવ નથી ભાઈ ભગવદ્ ગીતાના મહત્વપૂર્ણ શ્લોકોમાંથી આ એક શ્લોક તે બહુ મહત્વપૂર્ણ વિષય છે 2.27
અપરિહાર્ય છે, અર્જુન નિવારી શકાય એમ નથી. એટલા માટે નત્વમ શોચિતુમ અરહસી, તારે શોક કરવાની જરૂર નથી, શોક કરવાનું કોઈ કારણ નથી. અને ભગવાને પહેલા એ સિદ્ધાંત બતાવી અને પછી આ વાત શા માટે કરી? ભગવાન એને પહેલા કહી શકતા હતા કે અર્જુન જો તું નહીં મારે તોય આ લોકો મરવાના છે. કારણ, કારણ કે જે જન્મે એ મરે છે. પણ શ્લોક ભગવાન ઈ રીતે બોલ્યા કે જે જન્મે છે એ મરે અને મરે એનો પાછો જન્મ થાય, અર્જુન આને નિવારી શકાય એમ નથી, તારે શોક કરવાની જરૂર નથી. સિદ્ધાંત બતાવીને ભગવાન ના એટલા માટે પાડે છે કારણ કે શોક કરવાથી તે આ કાર્યનું નિવારણ સંભવ નથી. આ ફિક્સ વસ્તુ છે અર્જુન, અને એ થઈને જ રહેશે. એટલે દુઃખ લગાડવાનું કોઈ કારણ નથી, કારણ કે પુનર્જન્મ સત્ય છે. આ લોકો ફરીથી જન્મ લેવાના છે, આનું અસ્તિત્વ રહેવાનું છે. આ કાળના પ્રભાવમાં નષ્ટ નહીં થાય. તો આપણે એક નિષ્કર્ષ ઉપર પહોંચ્યા કે પુનર્જન્મ સત્ય છે, અને એ સત્યનું આજે હું તમને દર્શન કરાવીશ. આ સેશન જ્યારે પૂરું થાય ત્યારે એક જીવતો જાગતો લાઈવ દાખલો તમારી સામે હું પ્રસ્તુત કરીશ પુનર્જન્મનો. આ સુરતમાં એક એવો વ્યક્તિ છે જેને પોતાનો પુનર્જન્મ યાદ છે. આપણે અંતમાં એની ચર્ચા કરશું. પણ શાસ્ત્ર, વિજ્ઞાન અને ધર્મ ત્રણેયના જે મત છે એનું કન્ક્લુઝન એ છે કે પુનર્જન્મ સત્ય છે. અને આપણી જે સામાજિક લેવલે રહેલી જે અસમાનતાઓ છે એ એનું એક ઓર મોટું પ્રમાણ છે. આપણે એ સમજ્યા કે આ શરીરો જે આપણી પાસે છે એ પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થાય છે. બાળક એટલે જીવ, પિતા એટલે ભગવાન, પ્રકૃતિ એટલે દરજી, અને કર્મ એનું માપ છે. એનો અર્થ શરીર પ્રકૃતિ આપે છે, પણ આપણો પ્રશ્ન એ છે આ પ્રકૃતિ છે શું? આ પ્રકૃતિ શબ્દ એવો છે જેનો પ્રયોગ આપણે જીવનમાં ઘણી વાર કરતા હોઈએ છીએ. ઘણી વાર આપણે લોકોને કહેતા હોય પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જાય, આવું આપણે બોલી નાખીએ છીએ, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. પણ આજ સુધી ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો આ પ્રકૃતિ છે શું? વ્યવહારિક ભાષામાં પ્રયોગ કરીએ છીએ, પણ વિષય છે પ્રકૃતિ કહેવાય કોને, એ કાર્ય કેવી રીતે કરે છે, એનું પ્રમાણ આ જગતમાં શું છે? તો આજનો આપણો વિષય છે પ્રકૃતિ, અને પ્રકૃતિને સંચારિત કરવા વાળો એક વિષય, એ પ્રકૃતિ જે માપ લઈ અને શરીરો બનાવે છે જીવના, એ કર્મ, અને કર્મની સાથે આ પ્રકૃતિનું શરીરોનું આપવું અને શરીરોનું લઈ લેવું, અને એક એક કર્મ અવધિ અનુસાર 84 લાખ પ્રકારના શરીરોમાં જીવોનું પરિભ્રમણ કરાવવું, એ એક નિશ્ચિત કાળની સીમાની અંતર્ગત થાય છે. એ એક એક ફિક્સ ટાઈમ લિમિટની અંદર, જેને શાસ્ત્રની ભાષામાં કાળ કહેવામાં આવે છે. તો આજે આપણે ત્રણ વિષયોની ચર્ચા કરીશું, પ્રકૃતિ, કાળ અને કર્મ. સૌથી પહેલો આપણો પ્રશ્ન એ છે કે પ્રકૃતિ શરીરો કેવી રીતે નક્કી કરે છે? તો એનો ઉત્તર આવ્યો કર્મ દ્વારા. તો સૌ પ્રથમ આપણે આજના સત્રનો આરંભ કરીએ પ્રકૃતિના વિષયથી. પ્રકૃતિ શું છે? પ્રકૃતિ મુખ્ય બે પ્રકારની હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે 7મા અધ્યાયનો 4 નંબર શ્લોક, ભગવાન શ્રી કૃષ્ણે કીધું, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ છ અહંકાર ઇતિ યમે ભિન્ના પ્રકૃતિર અષ્ટધા. હે અર્જુન, ભૂમિનો અર્થ છે પૃથ્વી. અપહ, અનલ, વાયુ, ખમ, મનો, બુદ્ધિર
एव च, एनो अर्थ पृथ्वी, जल, अप, अपने संस्कृत में जल कहेवामां आवे छे, अनल, अनल एटले वायु, खम नो अर्थ छे आकाश, तो पृथ्वी, जल, अग्नि, वायु, आकाश, पंच महाभूत, मन, बुद्धि अने अहंकार, आ आठ प्रकारनी मारी प्रकृति छे। अध्याय सात श्लोक क्रमांक चार तमारी स्क्रीन ऊपर छे, जेने भगवाने अपराशक्ति कीधु छे। अहीं पांच तत्व लख्या छे, पृथ्वी, जल, अग्नि, वायु अने आकाश। भगवान अहीं त्रण और एक्स्ट्रा गणावी रह्या छे, मन, बुद्धि अने अहंकार, टोटल आठ। तो भगवान कहे छे आ मारी भौतिक प्रकृति छे, भौतिक शक्ति छे, એટલે એને અપરા કહેવામાં આવે છે। અને આના સિવાય ભગવાને ઓર એક પ્રકૃતિનું વર્ણન કર્યું, એને પરાશક્તિ કહેવામાં આવે છે। અને પરાશક્તિ એટલે જીવ, આત્મા। તો આ બે ભગવાનની પ્રકૃતિ છે। પ્રકૃતિનું સીધું ગુજરાતી તમે સમજો, ભગવાનની શક્તિ। જીવ ભગવાનની શક્તિ છે। એવી રીતે પેલી સાઈડના જે પાંચ તત્વો છે અને મન, બુદ્ધિ, અહંકાર, આ આઠેય તત્વો એ ભગવાનની શક્તિ છે। જીવના વિષયમાં સ્વયં ભગવાને ગીતામાં કીધું, મમેવ અંશ જીવ લોકે જીવભૂત સનાતન। અર્જુન, આ જીવ નામની જે સનાતન શક્તિ છે એ મારો અંશ છે, મમેવ અંશ। તો ભગવાનની જેટલી પણ શક્તિ છે એને પ્રકૃતિ કહેવામાં આવે છે। સાવ સીધી અને સરળ વ્યાખ્યા છે। અને ભગવાનની અનંત શક્તિઓ છે, એવું નથી બે પાંચ છે આપણે એને ગણી લઈએ, અનંત શક્તિઓ છે ભગવાનની। અને એમાંથી આ બેનું વર્ણન ગીતામાં ભગવાને કર્યું છે। આ વસ્તુ તમારે થોડું દિમાગમાં નાખવી એટલે જરૂરી છે, કારણ કે જ્યારે જ્યારે ભગવદ્ ગીતામાં અહીંયા સુધી લોકો પહોંચ્યા છે ને, પછી બહુ અટવાણા છે, અપરા અપરા છે હું, પણ ત્યાં ઊભું રહી જાય પછી કે હવે આ ભગવાન કહેવા શું માંગે છે। તો પ્રકૃતિ જે છે એ ભગવાનની અધ્યક્ષતામાં કાર્ય કરે છે, ભગવાનની શક્તિ છે, એટલે ભગવાન જે પ્રમાણે એને ચલાવવા ચાહે એ પ્રમાણે એ કાર્ય કરે। બે તત્વ હોય, એક શક્તિ અને બીજું શક્તિમાન। શક્તિમાન એટલે મુકેશ ખન્ના નહીં, શક્તિમાનનો અર્થ છે જે શક્તિને ધારણ કરે છે। તો હવે અહીંયા આપણે બહુ સીધી અને સિમ્પલ રીતે સમજી શકશું, આપણા શરીરમાં શક્તિ છે અને શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણી ઉપર નિર્ભર છે, અર્થાત કે શક્તિમાન આપણે છીએ। તમારે કોઈને થપ્પડ મારવી હોય, માનો તમને ઈચ્છા થાય કે મારે આ બાજુવાળાને એક વળગાડવી છે, પણ એ તમારો હાથ જે છે એ અપને આ પોલાના ગાલ ઉપર જાહે, ક્યારે જાહે? જો આપણી ઈચ્છા હશે તો, બરાબર છે, કે કોઈ આમ ખુરશીમાં આરામથી બેઠા હોય અને બાજુવાળો એક થપ્પડ મારે ગાલ ઉપર, ઓલા ભાઈ પૂછે, ભાઈ માર્યું હું કામ? ભાઈ મને ખબર નથી, મારા હાથને કંઈક લાગ્યું છે તો માર્યું છે। આપણો હાથ, આપણી શક્તિ પણ આપણી ઈચ્છા વગર કાર્ય કરતો નથી, એમ શક્તિમાનની ઈચ્છા વગર શક્તિ કોઈ દિવસ કાર્ય કરે નહીં। મારે સિદ્ધાંત તમને આ સમજાવવો છે, કારણ કે આ દુનિયામાં લોકો એવું માને છે કે શક્તિથી વધારે મોટું કોઈ નથી, શક્તિથી વધારે મોટો શક્તિમાન છે જે એને ધારણ કરે છે। કારણ કે શક્તિ ક્યારેય સ્વતંત્ર કાર્ય કરી શકે નહીં। આપણા શરીરમાં તાકાત છે, એને જુદી કરી દો લ્યો શરીરથી, આ સંભવ છે? જે શક્તિ શરીરોમાં છે એને શરીરથી જુદી કરવી હોય કેવી રીતે થાય? આ સંભવ નથી।
પણ ભગવાને કીધું કે મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ, એ અર્જુના જગતમાં ચર અને અચર જે કાંઈ પ્રકૃતિ છે એ બધી પ્રકૃતિ મારી અધ્યક્ષતામાં કાર્ય કરે છે. આ જગતમાં રોજ સવારે સૂર્ય એના ટાઈમે ઉદિત થાય અને એના ટાઈમે અસ્ત થઈ જાય, કોઈ અલાર્મ નથી મૂક્યું, કોઈ એ ભગવાનની સંકલ્પ શક્તિથી કાર્ય કરે છે. બચપણથી જોતા એવા આકાશમાં ચંદ્ર એના સ્થાને સ્થિર છે, કોઈ દી ન્યાથી નીચે નથી પડી ગયો, એને કોઈ આધાર વગર અનંત ગ્રહો આ બ્રહ્માંડની અંદર તરી રહ્યા છે કેવલ ભગવાનની સંકલ્પ શક્તિના આધાર ઉપર. કંટ્રોલ ભગવાન કરે છે અને ગીતામાં એણે એ જાહેરાત કરી. તો આ શ્લોક આપણને સમજાવે છે જે ભગવાને કીધું મયાધ્યક્ષેણ, મારી અધ્યક્ષતામાં, એનો અર્થ કે પ્રકૃતિ ભગવાનથી સ્વતંત્ર નથી. સ્વાગતમ. અમારે ઇસ્કોન સે ભક્ત યહાં પર પધારે હૈ તો હમ ઉનકા સ્વાગત કરતે હૈ મહામંત્ર સે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. ખૂબ ધન્યવાદ પ્રભુ કૃપા દેને કે લિયે આપ યહાં પર પધારે હૈ. તો ભગવાન કહે છે શક્તિ શક્તિમાનને આધીન હોય છે. એક સિમ્પલ ઉદાહરણ સમજી લો, જેવી રીતે એક પત્ની પતિના નિયંત્રણમાં હોય છે. ઉદાહરણ ઠીક નથી લાગતું અત્યારે, મારે કદાચ એવું કહેવું જોઈએ જેવી રીતે પતિ પત્નીના નિયંત્રણમાં હોય છે. બરાબર છે, પણ મૂળ વાત તમે સમજી લેજો હું શું કહેવા માંગુ છું. આ જગતમાં ક્યારેક ક્યારેક આપણે કોઈ એવી ઘટના જોતા હોય છે અને ઘટના જોયા પછી આપણને એક વિચાર આવે છે કે આની પાછળ કોઈ કંટ્રોલર છે, કોઈ એક નિયંતા વ્યક્તિ છે. જેવી રીતે ઋતુઓનું એક ચક્ર ચાલે છે, શિયાળો આવે છે, પછી ઉનાળો, પછી ચોમાસું, ચોમાસું પૂરું થાય એટલે ફરીથી શિયાળો, ફરીથી ઉનાળો, ફરીથી ચોમાસું, એક ચક્ર નિયમિત ચાલ્યા કરે છે. જ્યારથી આપણો જન્મ થયો ત્યારથી આજ સુધી પ્રકૃતિમાં આપણે આ જોતા આવ્યા છીએ. પણ પ્રશ્ન એ છે કે આની પાછળ આ કોણ કરે છે આ કાર્ય? જન્મ અને મૃત્યુ, અહીંયા અનેક લોકોનો જન્મ થઈ રહ્યો છે, મોટા થાય છે, વૃદ્ધ થાય છે, મૃત્યુ પામે, ફરીથી પાછા જન્મો થાય છે અને ફરીથી આ ક્રમ ચાલતો રહે છે. આની પાછળ કંટ્રોલર કોણ છે? કારણ કે વગર નિયંત્રણે પ્રાગટ્ય કોઈ દિવસ સંભવ નથી. કંટ્રોલ વગર પ્રગટ કોઈ વસ્તુ ક્યારેય થાય નહીં. આ સમજવાનો વિષય છે એક. અને માની લો કોઈ વ્યક્તિ એમ કહે કે ક્રિએટરને અમે માનતા નથી, કંટ્રોલરને અમે માનતા નથી, તો એને કદાચ એવું કહી શકાય કે આની બુદ્ધિ હજી બાળક જેવી છે, કંટ્રોલરને ન માનવો એ બાળકની સમાન છે. હવે માની લ્યો એક બાળકને આપણે ગામડામાંથી અહીંયા લાવ્યા હોય, આપણા સૌરાષ્ટ્રમાંથી 5 વર્ષના એક બાળકને આપણે અહીંયા લઈ આવીએ અને એ બાળકે પહેલી વાર એના જીવનમાં કાર જોઈ હોય, ફર્સ્ટ ટાઈમ, તો એ બાળક તમને રિએક્શન શું આપશે? વાત સમજમાં આવે છે હું શું કહી રહ્યો છું? એક એવો બાળક છે જેણે બળદગાડું જોયું છે, ઘોડાગાડી જોઈ છે, એને તમે સુરત લઈને આવ્યો અને પ્રથમવાર જ્યારે એ કોઈ કાર જોવે તો એ બાળક શું કહેશે? અરે અદ્ભુત વસ્તુ છે, કેમ આમાં આ તો વગર ઘોડા જોડે દોડે છે. એ જોશે ફોર વ્હીલમાં કોઈ ઘોડો નથી, કોઈ બળદ નથી, તોય ભાગે છે, તોય આગળ જાય છે. પણ એક બુદ્ધિમાન વ્યક્તિ જાણે છે કે આ કારને ચલાવવા માટે આમાં એક એન્જિનની વ્યવસ્થા છે અને એ એન્જિનને કંટ્રોલ કરવા માટે અંદર એક ડ્રાઈવરની વ્યવસ્થા છે. એ બાળકને ભલે લાગે કે ઘોડા કે બળદ વગેરે વાહન ખેંચાઈ રહ્યું છે, પણ બુદ્ધિમાન વ્યક્તિ જાણે છે
જેવી રીતે આપણે આના વિષયમાં વિજ્ઞાનનો એક મત લઈએ, સાયન્સ શું કહે છે? સાયન્સનું કહેવું એવું છે કે આ જગત પાછળ કોઈ ક્રિએટર નથી, આ જગતને નિયંત્રિત કરવા વાળો કોઈ વ્યક્તિ નથી. જે રીતે તમે સ્લાઇડ ઉપર જોવો છો, અનંત ગ્રહો છે, અનંત બ્રહ્માંડો છે, તો વિજ્ઞાન એવું કહે છે કે આ બધું અપને આપ ચાલે છે, આની પાછળ કોઈ વ્યક્તિ નથી. અને આની એક થિયરી એમણે રજૂ કરી જેને તમે જાણતા હશો, બિગ બેંગ થિયરી. બિગ બેંગ થિયરીની અંદર એમણે એવો મત પ્રસ્તુત કર્યો કે એક બહુ મોટો ધડાકો થયો, અને ધડાકો થયો અને એમાંથી આ વિશ્વનું સર્જન થયું. આ વિજ્ઞાનનો મત છે. અને હું આવું ભણ્યો છું, કદાચ તમે ભણ્યા હશો, સ્કૂલે ગયા હોય તો બપોર સુધી ગયા હતા, એને નહીં આમ સમજે. વિજ્ઞાન કહે છે એક ધડાકો થયો અને એમાંથી વિશ્વનું સર્જન થઈ ગયું. હવે તમે તમારી કલ્પના દોડાવો અથવા લોજિક લગાવો કે આ જગતમાં આજ સુધી જેટલા ધડાકા થયા આમાં કોઈ જગ્યાએ કઈ સર્જન થયું છે? માની લો સુરતમાં આતંકવાદીઓ આવ્યા, મિની બજારમાં બોમ્બ ફોડ્યો અને ક્રિંગ ટાવર ઊભું થઈ ગયું આખું હવારમાં. પછી સુરત વાળાએ પૂછ્યું, આ બિલ્ડિંગ ક્યાંથી આવ્યું? કાલ ધડાકો થયો એમાંથી બન્યું છે. આપણો અનુભવ એ કહે છે કે ધમાકો જ્યારે થાય ને તો એમાંથી કંઈક નાશ થાય, કોઈ દિવસ સર્જન થતું નથી. અને વિજ્ઞાન શું કહે છે? ધમાકો થયો એટલે એમાંથી સર્જન થયું, અને આ બ્રહ્માંડ, એ ધમાકાની અસર આજ સુધી છે કે બ્રહ્માંડના એક ગ્રહો એકબીજાથી દૂર જતા જ જાય છે, હજી આનો વિસ્તાર થતો જ જાય છે. આ બિગ બેંગ થિયરી છે. પણ સમજવાનો વિષય અહીંયા એ છે કે અમુક વૈજ્ઞાનિકો એવા હતા જેને ભગવદ્ ગીતામાં શ્રદ્ધા હતી અને જેને ભગવાનમાં આસ્થા હતી. સર આઇઝેક ન્યૂટન, તમે નામ સાંભળ્યું છે, સફરજન વાળા. હા ભાઈ, આપણે તો એને એમ જ ઓળખીએ છીએ ને, સફરજન ઉપરથી નીચે પડેલો ને એને વિચાર આવ્યો ગ્રેવિટી ફોર્સ. પણ આનાથી થોડુંક આગળ તમે વિચારો, વિજ્ઞાન ભલે ગમે એટલા નિયમોને સિદ્ધ કરે પણ એ નિયમ પ્રકૃતિમાં પહેલેથી જ વિદ્યમાન હોય છે. આ ન્યૂટને જ્યારે ગુરુત્વાકર્ષણનું સંશોધન કર્યું ત્યારથી જ સફરજન નીચે આવવા માંડ્યું, એને પહેલા ઉપર જતા હતા સફરજન. ન્યૂટને જ્યારે સંશોધન નહોતું કર્યું ત્યારે સફરજન નીચે જ આવતું હતું, પણ ધ્યાન એનું ગયું ત્યારે એમાં કે પ્રકૃતિમાં આવી કોઈ વ્યવસ્થા છે, આવું કોઈ બળ છે જેના કારણે પદાર્થ અહીંયા ખેંચાય છે. આ ન્યૂટનને, કારણ કે ન્યૂટન છે કે પછી આઈન્સ્ટાઈન છે, આ થોડા શ્રદ્ધાવાન જીવ હતા વૈજ્ઞાનિકો અને ભગવદ્ ગીતાને માનતા હતા. એટલે વૈજ્ઞાનિકોની બેઠક મળી અને એમાં આ બિગ બેંગ થિયરીને જ્યારે પ્રસ્તુત કરવામાં આવી ત્યારે ન્યૂટને એનો વિરોધ નોંધાવ્યો. ન્યૂટનનું કહેવું એવું હતું કે આ જગત પાછળ કોઈ ક્રિએટર છે. જ્યારે બધા વૈજ્ઞાનિકોનો બહુમતી થયો કે આની પાછળ ક્રિએટર કોઈ નથી, એટલે ન્યૂટને ઘરે આવી અને આવું એક મોડલ બનાવ્યું જે તમે સ્લાઇડમાં જુઓ ને, એક નાના નાના ગ્રહો, એક નાનો સૂર્ય, પાવર અને સેલથી ચાલતું હોય એવું ઓટોમેટિક મોડલ એણે બનાવી અને પોતાના ઘરના ખૂણામાં મૂકી દીધું. તો એ મોડલ જ્યારે બન્યું પછી એણે એના એક મિત્રને ઇન્વાઇટ કર્યો ઘરે, એને કીધું કે મારા ઘરે તું જમવા માટે આવ. તો હવે સાયન્ટિસ્ટનો મિત્ર તો સાયન્ટિસ્ટ જ હોય, આવ્યો અને એણે જોયું કે આટલું સુંદર બ્રહ્માંડનું મોડલ કોણે બનાવ્યું છે? ન્યૂટને કીધું, કોઈએ નહીં. અરે કે એવું થોડી હોય યાર, કોઈકે તો બનાવ્યું હશે ને. ના ના, હું સૂતો તો રાત્રે અચાનક ધમાકો થયો, હવારે આ મોડલ અહીંયા બનેલું હતું હાજર. તો ન્યૂટને કીધું એના મિત્રને આ વાત, એટલે ઓલે કીધું, તું મને ઉલ્લુ સમજે છે? તું મને બુદ્ધિ વગરનો, હું સાયન્ટિસ્ટ છું તો મારી યાર મજાક નહીં. કાલ તમે યાદ ધંધો કરતા જ ને મીટિંગમાં, એને કે એક ધમાકો થયો ને એમાંથી આ વિશ્વનું સર્જન થઈ ગયું.
એક નાનું એવું મોડલ જો કોઈ ક્રિએટર વગર ન બનતું હોય તો આટલું અનંત વિશ્વ એમનામ અઠે ગઠે થઈ ગયું. કારણ કે આ અઠે ગઠે આપણા ભારતવાળાને બહુ ભાવે. જે વાતમાં આપણું મન ન પહોંચે, જ્યાં આપણી બુદ્ધિ ન પહોંચે, એને કહી દેવાનું અઠે ગઠે. એમનામ નથી. આ અનંત વિશ્વની પાછળ કોઈ એક સર્જનહાર છે, કોઈ એક વ્યક્તિ છે. આજે એક નાનો એવો મોબાઈલ આપણી પાસે હોય તો આપણે વિચારીએ છીએ કે આને બનાવવામાં કોઈકે બુદ્ધિ લગાવી છે, કોઈકે મહેનત કરી છે, કોઈએ પ્રયાસ કર્યો છે. એક નાનો એવો મોબાઈલ જો આપણે આપ પ્રગટ ન થતો હોય તો આટલું મોટું વિશ્વ આપણે આપ કેવી રીતે પ્રગટ થઈ જાય. એક મોબાઈલ એના બનાવવા વાળો છે કોઈ, એનો પુરાવો છે એ ફોન. એ ફોનને જોયા પછી આપણને લાગે કે આનો ક્રિએટર કોઈ છે, એમ આ વિશ્વ જે છે એ એના સર્જનહારનો પુરાવો છે કે આને બનાવવા વાળો કોઈ વ્યક્તિ છે, એની પાછળ કોઈ ક્રિએટર છે. પણ વિજ્ઞાન ત્યાં આવીને અટક્યું છે કે બનાવવા વાળો છે તો એ કોણ છે, એનું નામ શું છે, એ વ્યક્તિ કેવો છે. તો એના માટે તો આપણે એક જ શબ્દ કહી શકીએ કે એને ભગવાન કહેવામાં આવે છે. આ ક્રિએટર જે છે એ ભગવાન છે. ભગવાન પરમ નિયંતા છે, પરમ કંટ્રોલર છે. એની શક્તિ દ્વારા આ બધું નિયંત્રણ થાય છે. અને એ ભગવાનની મુખ્ય ત્રણ શક્તિઓ છે. પહેલી શક્તિ જે છે એનું નામ છે અંતરંગા શક્તિ. દ્વિતીય શક્તિ જે છે એનું નામ છે બહિરંગા શક્તિ. અને ત્રીજી શક્તિ જે છે એનું નામ છે તટસ્થા શક્તિ. અંતરંગા શક્તિ જેનાથી કાંઈ પ્રાકટ્ય થાય એને અધ્યાત્મ જગત કહેવામાં આવે છે. બહિરંગા શક્તિ જે કાંઈ પ્રગટ કરે છે એને ભૌતિક જગત કહેવામાં આવે છે, જડ જગત જ્યાં આપણે રહીએ છીએ અત્યારે. અને એની જે ત્રીજી શક્તિ છે જેને તટસ્થા શક્તિ કહેવામાં આવે છે એનું પ્રાકટ્ય છે આત્મા, જીવ. આ ત્રણ પ્રકારની મુખ્ય શક્તિઓ છે ભગવાનની. ભગવાન આ જે કાંઈ કંટ્રોલ કરે છે એ બધું આ ત્રણ શક્તિઓથી થાય છે. અંતરંગા શક્તિથી અધ્યાત્મ જગતને, બહિરંગા શક્તિથી આ ભૌતિક જગતને, અને આ તટસ્થા શક્તિથી જીવ જગતને. આત્માનો જે સોર્સ છે એ મૂળ તો ગીતામાં ભગવાને કહી દીધું, મમે વંશ જીવ લોકે, જીવ મારો અંશ છે. પણ જીવ ડાયરેક્ટ ભગવાનનો અંશ નથી. એ તટસ્થા શક્તિ જે છે એ તટસ્થા શક્તિથી જીવનું પ્રાગટ્ય થયેલું છે. વિશ્વનાથ ચક્રવર્તી નામના આચાર્ય પોતાની ભગવદ્ગીતાની કોમેન્ટ્રીમાં વાત કહે છે, અંશ છે ભગવાનનો જીવ પણ ડાયરેક્ટ નથી. ભગવાનથી તટસ્થા શક્તિ પ્રગટ થઈ અને તટસ્થા શક્તિથી જીવ પ્રગટ થાય છે. આ રીતે ભગવાન સંપૂર્ણ વિશ્વને કંટ્રોલ કરે છે. એટલા માટે ભગવાનને એક ટાઇટલ આપવામાં આવ્યું છે ઈશ્વર. ઈશ્વર શબ્દ જે છે ને એનું ગુજરાતી નિયંત્રક થાય, કંટ્રોલર. આ ત્રણ શક્તિથી ભગવાન કંટ્રોલ કરે. એનો અર્થ યદિ જો આપણે સાર કાઢીએ તો એ નીકળે કે આ જે કાંઈ છે એ બધું કોનું છે? ભગવાનનું છે, આપણું નથી. તો તમને એક પ્રશ્ન થાય કે ભાઈ તમે કયો છો ભગવાનનું છે, માની થોડું લેવી. મહેનત અમે કરી, ધંધો અમે કર્યો, પૈસા અમે કમાણા, અને તમે કયો ભગવાનનું છે? આ સત્ય છે, હરેક વસ્તુ ભગવાનની છે. કોણ કહે છે આ વાત? ઈશોપનિષદ મંત્ર ક્રમાંક 1, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ્યામ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગ્રિદ્ધ કસ્ય સ્વિદ્ધાનમ. ઈશાવાસ્યમ, ઈશાવાસ્યમનો અર્થ છે આ જગતમાં જે કાંઈ છે એ બધું ભગવાનનું છે. શું કામ? કારણ કે એણે પહેલાં કીધું કે ઓલી જે શક્તિ છે એ કોની છે? મારી. પ્રકૃતિ કોની છે? મારી. તો પ્રકૃતિ ભગવાનની છે. તો બતાવો આ જગતમાં પંચ મહાભૂત સિવાયનું બીજું છે શું? જે કાંઈ બન્યું છે આ જગતમાં એના મૂળ પાંચ તત્વ છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ.
આ પાંચમાંથી એકય આપણે આપણા ઘરના બનાવેલા ખરા? થોડુંક અઘરું જાતું હોય એવું લાગે છે કે આપણે સરળતાથી સમજીએ બધું ભગવાનનું કેવી રીતે છે. એકવાર છે ને એક ભાઈને બેડ બનાવવો હતો, બેડ પલંગ. એટલે એણે એક મિસ્ત્રીને બોલાવ્યો અને એ મિસ્ત્રીને કીધું કે મારે પલંગ બનાવવો છે. બોલે કાંઈ વાંધો નહીં, બનાવી દઈએ. મટીરિયલ શું જોઈએ છે એ તું મને કહે એટલે હું લાવી દઉં. એટલે લખી દીધું આટલું લાકડા જોશે, ખીલીઓ જોશે, ફેવિકોલા તે જે કાંઈ બધું લખીને એને આપી દીધું કે આટલી વસ્તુ તમે લેતા આવો. ઓલા એ વસ્તુ લાવીને આપી દીધી, બેડ બનીને તૈયાર થઈ ગયો. પછી ઓલો મિસ્ત્રી એ બેડને ઉઠાવીને ઘરે જવા માંડ્યો. ઓલા ભાઈ પૂછાય ઉભો રે, આ બેડ લઈને ક્યાં જાતું? તો ઈ કે આ બેડ મારો છે. તો ઓલા ભાઈ પૂછ્યું કેમ ભાઈ બેડ કેમ તારો છે? ઈ કે આટલા દિવસ મહેનત મેં કરી, આને હાંધા મેં માર્યા, આને ખીલ્યું મેં મારી, ફેવિકોલ મેં ચીપકાવ્યું, આનામાં થવા વાળી બધી મહેનત મેં કરી છે એટલે આ બેડ મારો. હવે નક્કી તમે કરો આ બેડ કોનો છે. કોનો છે ઈ? એકલા કહે છે, તમને નથી ખબર કોનો છે ઈ? હે, તમે એની વાતારે સહેમત છો બધા? હા ઓકે, બધો એમ કહો ને. બેડ જેણે કીધું કે બનાવવાનો ઓર્ડર જેણે આપ્યો કે બનાવો એનો છે, મિસ્ત્રીનો કેમ નથી? મહેનત તો એને કરી. આપણે આ જગતમાં નથી સિક્કા મારતા, મેં મહેનત કરી છે મારી બુદ્ધિએ. એમ હું દેહમાંથી અહીંયા સુરત આવીને ખબર શૂન્યમાંથી સર્જન કર્યું છે. આપણે સર્જન આપણે કર્યું છે, આપણું થઈ જાય સર્જન? સુથારે કર્યું, મિસ્ત્રીએ કર્યું, બેડ એનો થઈ જાય? મહેનત કરવાથી કોઈ વસ્તુ આ જગતમાં આપણી થતી નથી. સમજમાં આવ્યું? કારણ કે મટીરિયલ જેણે આપ્યું છે ને, મૂળ માલિક કોણ છે? ઈ છે. એમાં જગતમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ મૂળ પાંચ તત્વો જેણે આપ્યા ને, આ જગતનો અસલી માલિક ઈ છે. આપણે તો પછી એને ભેગા કર્યા, ઈ પાંચેયને ગમેને મિક્સ કરતા કરતા ઘણું બધું બનાવી નાખ્યું. આપણે ઘરે ફર્નિચર કરવું હોય અને ફર્નિચર માટે લાકડાની જરૂર છે, આપણે લાકડું લેવા ક્યાં જશું? હાર્ડવેરની દુકાને. હાર્ડવેર વાળો એ લાકડું ક્યાંથી લાવ્યો? એના ડીલર પાસેથી. એ ડીલર ક્યાંથી લાવ્યો છે? મેન વેપારી પાસેથી. એ મેન વેપારી ક્યાંથી લાવ્યો છે? ના ના, વેપારી જંગલમાં ન જાય. ઈ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે ત્યાંથી લાવશે. એ મેન્યુફેક્ચરિંગ વાળાએ લાકડું કોની પાસે લીધું? કઠિયારા પાસેથી, જે લાકડા કાપતો હશે એની પાસે. હવે એ જે લાકડા કાપવા વાળો વ્યક્તિ છે એણે પૈસા કોણ ચૂકવ્યા? કોઈને નહીં. આપણે હોસ્પિટલ જઈ બીમાર થયા, ઓક્સિજનનો બાટલો ચડાવે, એ ઓક્સિજન આવે ક્યાંથી? તો કે ભાઈ ઓક્સિજન મેડિકલ સ્ટોરમાંથી બોટલ લાવીએ, મેડિકલ વાળા પાસે ક્યાં થયું? સેમ સિસ્ટમ જ છે બિઝનેસની. છેલ્લો વેપારી, જે છેલ્લો વ્યક્તિ હોય જે ઓક્સિજન ભરે છે બાટલામાં, એ ઓક્સિજન ક્યાંથી લાવે છે અને પૈસા કોને ચૂકવે છે? સમજે? આ જગતમાં એન્ડમાં જો વ્યા જાવ ને, લાસ્ટમાં તો અંતે બધું પ્રકૃતિ આપે છે મફતમાં. અહીંયા આપણે એક હાથમાંથી બીજા હાથમાં પહોંચાડીએ અને વચ્ચે એનું કમિશન રાખીએ ને, આને આપણે નામ આપ્યું છે બિઝનેસ, ધંધો. હીરામાં શું છે? આફ્રિકામાં, રશિયામાં જ્યાં ડાયમંડ નીકળે છે, હવે જે ખીણમાંથી હીરા કાઢે છે પૈસા કોને આપે છે? ભગવાનને પેમેન્ટ કરે છે? એ તો હીરા ઉઠાવીને એક જગ્યાએથી બીજાના હાથમાં જાય, કમિશનો વધતા જાય. અને એને આપણે માનીએ છીએ કે અમે મહેનત કરી છે, અમે બનાવ્યું. કોઈ વસ્તુને આ જગતમાં આપણે બનાવી શકતા? ભગવાને જે આપ્યું છે ને એને ભેગું કરી અને કંઈક નવું બનાવ્યા કરીએ છીએ. આપણું ક્રિએશન કોઈ, અને ભગવાને જે આપ્યું છે એના કોઈ પેમેન્ટ નથી, એના કોઈ બિલ નથી. અને કદાચ મોકલે તો ભરવાની આપણી તાકાત ખરી?
ભગવાન હવે અચાનક એને એમ થાય કે બિલ લેવા છે, આપણે 30 વર્ષના થયા અને ઉપરથી આવે ચિત્રગુપ્ત મોકલે 30 વર્ષ સુધી જેટલો ઓક્સિજન ખેંચ્યો છે આણે ઓક્સિજન, આનું ભાઈ તમારે 5 કરોડ થાય છે મોકલી દેજો, નગર ઓક્સિજન બંધ. સૂર્ય જેટલો પ્રકાશ આપ્યો છે આજ તડકો લીધો છે ભાઈ, એનું બિલ 2 કરોડ રૂપિયા છે મોકલી દેજો ઉપર. પ્રકૃતિ બધી વ્યવસ્થા કરી છે મનુષ્ય જીવનને જીવવાડવા માટે. કાલે આપણે જેવું જોયું ને 84 લાખ પ્રકારના શરીરો, એ 84 લાખ પ્રકારના શરીરોમાં 80 લાખ શરીરો જે છે ને એને જીવવામાં કોઈ મગજમારી નથી, કોઈ સમસ્યા નથી. જે કાંઈ પ્રોબ્લેમ છે ને એ ઓલા 4 લાખની છે જે વાહે હતા ને સૌથી છેલ્લે. એટલે આપણે તમારી સમજને ધન્યવાદ છે. શું કામ સમસ્યા છે? શિલ પ્રભુપાદ કહે છે એક માણસ રોજના 100 રૂપિયા કમાતો હોય કે એક વ્યક્તિ રોજના 10 લાખ રૂપિયા કમાતો હોય, પણ એ બેને ખાવા કેટલું જોઈએ? 100 રૂપિયા કમાતો હોય એ 4 રોટલી ખાય 1 ટક, અને 1 લાખ રોજ કમાતો હોય ને એ 4 રોટલી જ ખાય. હવે રોટલી જો 4 જ ખાવાની છે તો આ ગધા મજૂરી શું કામ કરીએ છીએ ભાઈ? તો ઘણા કે વ્યવહારે હાંકવાનો હોય ને, હાલો ભાઈ વ્યવહારનું ગણી લો ભેગું, પણ પછી હવે તમે વિચાર કરો આ 4 રોટલી વાળાએ ફેક્ટરીઓ નાખી, મશીનો નાખ્યા અને હજી લાવતા જ જાય છે નત નવું. હાથીને કેટલું ખાવા જોઈશ રોજ? આપણે પહેલા દિવસે ચર્ચા કરી એનું વજન ટનમાં હોય. કોઈ દી સાંભળ્યું મલયાલમના જંગલોમાં હાથીએ મળીને ફેક્ટરી નાખી છે, એસોસિએશન બનાવ્યું હે કે હવે આપણા ખાવાનું શું થાય? નહીં, એ 80 લાખ જીવને વિશ્વાસ છે કે જેણે બનાવ્યા છે એ પાલન કરશે. આ ભરોસો આ 4 લાખને જ નથી. રાત દિવસ એક જ મારું હું થશે, તું હોઈ જા ભાઈ, તારું કાંઈ થાય એમ નથી. રાત દિવસ એક ચિંતા મારું હું થશે. પ્રકૃતિએ શરીર આપ્યા છે તો બધાની વ્યવસ્થા કરી છે, પણ ભરોસો આપણને નથી. કારણ કે આપણે ભરોસો આપણી ઉપર વધારે કરીએ છીએ, પોતાને બુદ્ધિમાન માનીએ છીએ. પ્રથમ દિવસે ચર્ચા કરી, ભલે આપણે પહેલા નંબરના મૂર્ખ હોય પણ શું માનીએ છીએ? મારાથી બુદ્ધિમાન વ્યક્તિ આ દુનિયામાં કોઈ છે? આ મોદીજી ખોટા ન્યા દિલ્હી વયા ગયા, મને જો મોકલ્યો હોત ને બધું હરખું કરી નાખવું હમણાં. આવું બોલતા મેં સાંભળ્યા છે લોકોને, પણ હવે તમે વિચારો કે મોદીજી દિલ્હી છે ને તમે અહીં છો, હું કામ? કાંઈક તો ફરક છે ને, આપણને કોઈ 20,000 ઉછીના નથી આપતા ભાઈ, તોય આપણે મને ના ના, મારી જેટલી બુદ્ધિ તો કોઈને નથી. ઈશોપનિષદ કહે છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ જગતમાં જે કાંઈ છે એ બધું ભગવાનનું છે અને ભગવાન એના માલિક છે. આપણે ભગવાનના અંશ છીએ, એટલા માટે ભગવાને આપણને આપ્યું કે વાંધો નહીં, હાલો વાપરો, અહીંયા જાઉં છું. જ્યારે કોઈ જીવ અહીંયા પ્રકટ થાય, જન્મ લે અને જે પરિવારમાં અહીં આવે એના કર્મ અને એના ભાગ્ય અનુસાર એના જીવનમાં જેટલું એને પ્રાપ્ત થવાનું હોય એટલું એને પ્રકૃતિ આપી દે છે પહેલેથી. પણ આપણને સંતુષ્ટિ હોતી નથી, ગમે એટલું મળે તો લાવો, ઓર વધારે લાવો, ના પાડતા જ નથી. બે જગ્યાએ ખાલી માણસ ના પાડે છે, એક ખાવામાં. તમે કોઈને 10 ગુલાબજાંબુ ના આપો પછી અહીં હવે બસ રહેવા દો ભાઈ, ડાયાબિટીસ છે નડે પછી, 10 ખાઈ ગયા પછી હો પછી યાદ કરાવે કે મારે ડાયાબિટીસ છે અને બીજું માર ખાવામાં, આમાં ના પાડે કે હવે હવે બસ આ બે. બાકી કોઈ જગ્યાએ માણા ના પાડતો જ નથી. અસંતુષ્ટિના કારણે આ બધું થાય છે. બાકી જેટલી આપણી જરૂરિયાત છે ને એટલું જ મળવાનું છે, અને જેટલું ભાગ્યમાં લખ્યું છે ને એટલું જ પ્રાપ્ત થશે. ઘણા લોકો ભાગ્ય ઉપર ભરોસો નથી કરતા,
કારણ કે મોટિવેશનમાં એવું શીખવાડવામાં આવે છે કે ભાગ્યના બળે બેસી રહેવાથી કાંઈ ન થાય, તમારે પ્રયાસ કરવો જરૂરી છે. તે આ સૌરાષ્ટ્રથી જે લોકો સુરત આવ્યા હતા એ હું કામ આવ્યા હતા, કરોડોપતિ થવા આવ્યા હતા બધા થયા. 20 વર્ષથી જે સુરતમાં છે એને ઘરનું મકાન ન થયું, અને 2 વર્ષ પહેલા જે આવ્યા છે એ બંગલામાં છે. શું કારણ છે? 20 વર્ષ પહેલા જે ઘાટ કરતા ને અમુક હજી ઘાટ જ કરે છે, નથી મેળ આવ્યો. અને આપણે ગામડામાં જેને ગાંડો કહીને બોલાવતા ને ગાંડો આજ ગાંડા લાલ થઈ ગયા. અને ઘણી વાર આપણે કહેતા હોય આ તો હાવ જડ બુદ્ધિ હતો, આ ક્યાંથી ધંધામાં આટલો આગળ નીકળી ગયો, આવું વિચાર કરો લ્યો. અને હીરાવાળાને બધાને અનુભવ છે કે આ મોટી મોટી જે ફેક્ટરીઓ છે ને ડાયમંડની, એમાં એવા એવા કારીગરો છે જેને હીરામાં એટલી ખબર પડે છે ને એટલી એના શેઠને નથી પડતી. એવા કારીગરો છે કે હીરો હાથમાં આપો ને તો ભાવ કહી દે કે આટલાનો છે, તોય બિચારો નોકરી કરે છે. અને ઓલા શેઠ બહુ લાંબી નથી પણ તોય ફોનમાં કરોડો રળે છે. આ ભાગ્ય નથી તો બીજું શું છે? અને કોઈ કહેતું હોય કે મહેનત કરવાથી પ્રાપ્ત થાય તો પછી ઓલા કરે છે, કારીગરો મહેનત વધારે કરે છે કે શેઠ વધારે કરે છે? તમારો અનુભવ શું કહે છે ધંધાનો? કારીગર વધારે કરે તો પછી કારીગર આગળ હોવો જોઈએ. અને વાત જો મહેનતની જ હોય તો પછી રોડ ઉપર જે મજૂર કામ કરે છે એ આપણી કરતા વધારે મહેનત કરે છે, તો પછી પૈસો એની પાસે વધારે હોવો જોઈએ કે આપણી પાસે વધારે હોવો જોઈએ? આપણને જે કાંઈ મળ્યું છે ને એ આપણા ભાગ્યના બળે પ્રાપ્ત થયું છે. છતાં કોઈ કહેતો હોય ના ના કર્મ કામ કરતું હોય ને આમાં, ભાઈ તમારું કર્મ જ તમારા ભાગ્યના રૂપમાં પ્રગટ થઈ અને તમારા મનમાં વિચાર આપે છે કે અહીંયા પ્લોટ લઈ લે. જેણે 5,000માં પ્લોટ લીધો એ પ્લોટના આજે કરોડ રૂપિયા થઈ ગયા, ત્યારે 50,000 ખીચામાં લઈને ફરવાવાળા સુરતમાં લાખ લોકો હતા, પણ એના મનમાં કેમ વિચાર ન આવ્યો કે આ પ્લોટ માર લઈ લેવાય? અને એ વિચાર આપણને જ કેમ આવ્યો? વિચાર અંદરથી આવવા અને બુદ્ધિનું નિર્માણ થવું એ તે કર્મ ઉપર આધારિત છે. એટલા માટે પ્રકૃતિ દ્વારા જે મળ્યું છે એમાં સંતુષ્ટિ રાખી, એમાં સંતોષ રહી, અને જે માણસ જીવન વ્યતીત કરે દુઃખ આના જીવનમાં નહીં આવે. અને બાકી કોઈ સુખી કરી ન હોય કે કોઈ. સુરતના ગયા વર્ષમાં થયેલી આત્મહત્યાઓના આંકડા કાઢો, જે જે લોકોએ આત્મહત્યા કરી છે, અને આમાં જ કોઈ ગરીબ હોય તો મને કહો. એક કેસ ખાલી 2018માં જેણે જેણે આત્મહત્યા સુરતમાં કરી, ક્યાં વિદ્યાર્થી હતા ક્યાં કરોડપતિ હતા, બાકી નોકરી કરીને જે પોતાનું ઘર ચલાવતો એવી હજી એમ જ હાલે છે. આ કરોડો રૂપિયાવાળાની સમસ્યા શું આવી ભાઈ? શું કામ જીવન ટૂંકાવી દેવું પડ્યું? વિચારણીય પ્રશ્ન છે કે નથી? એટલે ભાગ્ય બહુ મોટી વસ્તુ છે. તો આપણે દુઃખી શા માટે છીએ? આપણા દુઃખનું એકમાત્ર કારણ જે શાસ્ત્ર ભગવદ્ગીતા જેને રજૂ કરે છે, આપણા દુઃખનું કારણ છે કારણ કે આપણે ભૌતિક પ્રકૃતિ ઉપર આધિપત્ય જમાવવા ચાહીએ છીએ. આ જે પ્રકૃતિ છે ને એના સ્વામી બનવું છે આપણે, અને એટલા માટે દુઃખ આપણો પીછો છોડતું નથી. તમે કથા સાંભળી હશે વૃકાસુરની. નામ આવડ્યું વૃકાસુરનું? નહીં. આ વૃકાસુર જે છે શકુનીનો પુત્ર છે વૃકાસુર. બોલો, મહાભારત વાળો શકુની નહીં, ઓર એક શકુની હતો એની પહેલા. એ વૃકાસુરે શિવજીની તપસ્યા કરી અને શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજીએ કીધું કોઈ વરદાન માગી લે. એણે કીધું જેની ઉપર હાથ મૂકો ને એ બળીને નષ્ટ થઈ જાય. શિવજીએ કીધું તથાસ્તુ, વરદાન તો આપી દીધું. પછી એની નજર ગઈ શિવજીની બાજુમાં પાર્વતી છે. બોલો, આ માણાના મગજ ક્યાં ક્યાં કામ કરે એ વિચારો તમે. પાર્વતીજીને જોયા, કીધું આની યાર લગ્ન કરવા છે મારે. તો એને કીધું કે પહેલી ટ્રાય શિવજી ઉપર જ કરું. શિવજી ઉપર હાથ મૂકવા દોડ્યો પાછળ. હવે શિવજી આગળ વૃકાસુર પાછળ, દ્રશ્ય શું હશે એ વિચારો તમે.
અને મને આજ સુધી નથી સમજાણું શિવજી ભાગ્યા હું કામ, કારણ કે એ તો અમર છે. શિવજી તો ક્યારેય મરતા નથી ભાઈ. અને હવે કારણ જે કાંઈ રહ્યું હોય, શિવજી ભાગ્યા વૃકાસુરની પાછળ અને પછી એણે યાદ કર્યા ભગવાન વિષ્ણુને, એ પ્રભુ આનો કંઈક હવે ઉપાય કરો. તો ભગવાને આવી અને વૃકાસુરને પોતાના નૃત્યમાં મશગુલ કરી પોતાનો જ હાથ પોતાના મસ્તક ઉપર રખાવી એનો નાશ કરાવી દીધો. વિચાર અહીંયા એ છે કે વૃકાસુરને આ કરવાની જરૂર શું હતી? એને વરદાન મળી ગયું હતું જેની ઉપર હાથ મૂકી મરી જાય તો અહીંયા આવીને રાજાઓ પાસેથી રાજ્ય લઈ શાસન કરીને જલસા કર્યા હોત તો આ મફતના ભાવમાં વહી ગયો કે નહીં? કારણ શું છે? પ્રકૃતિ, શિવ જે છે એ પુરુષ છે અને પ્રકૃતિ જે છે એ પાર્વતી છે, અર્થાત એની શક્તિ. શક્તિમાનને ક્ષેત્રિયને કોઈ શક્તિને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે એને દુઃખ સિવાય આ જગતમાં બીજું કાંઈ પ્રાપ્ત થાય નહીં. અને આ ઉદાહરણ કદાચ બહુ મગજમાં ન બેહે તો પ્રસિદ્ધ ઉદાહરણ રામાયણ જોઈ લો તમે. રાવણ ભગવાનની અંતરંગા શક્તિ સીતાજી, સીતાજીનું હરણ કરી અને રાવણ લઈ ગયું, શું હાથ લાગ્યું? કુળ સહિત રાવણનો નાશ થઈ ગયો. કારણ, ભગવાનની શક્તિ છે ભગવાનની પ્રકૃતિ, એટલે એની ઉપર આધિપત્ય જમાવવાની ટ્રાય ન કરવી જોઈએ. અને તમે કહેશો પ્રભુજી આ બે તો બહુ જૂના છે, કંઈક નજીકનું ઉદાહરણ લાવો. સિકંદર, સિકંદરને ઓળખો ને? હવે એ ગ્રીસનો રાજા, યુનાનનો, એને ખબર નહીં નવરા નવરા હું વિચાર આવ્યો, દુનિયા જીતવી છે. તે નીકળ્યો ઘરેથી, લગભગ 80% પૃથ્વી એને જીતી લીધી, 80%. અને પછી ભારત આવ્યો જ્યારે, તો એ જ્યારે દુનિયા જીતવા નીકળેલો ને ત્યારે એના મિત્રે એક સલાહ આપેલી કે તું દુનિયા જીતવા નીકળ્યો છો પણ આમાં એક ભારત નામનો દેશ છે અને એ ભારતમાં જ્યારે તું જાને તો ન્યાચી મારી હાટુ એક સાધુ લેતો આવજે, ગિફ્ટમાં એક ભગત લેતો આવજે, પણ ઓલો કે ન આવે તો તું નેન્યન રહી જાજે. એના મિત્રએ આ સલાહ આપેલી અને સિકંદર આવ્યો અને કોઈ એને હરાવી ન શક્યા, પણ ભારતનું એક મચ્છર અડી ગયું. ભારતમાં આવ્યો અને એ મચ્છર કરડ્યું, એને ક્ષય રોગ લાગુ થયો. એને ખબર હતી કે મારું મૃત્યુ નજીક છે, પણ ઓલી વાત યાદ આવીને મારા મિત્રએ કીધેલું કે એક સાધુને તું લેતો આવજે. સૈનિકોને મોકલ્યા, સાધુ ક્યાં મળે? એ તો જંગલમાં હોય, કે જાઓ ગોતતા આવો. સાધુના સંશોધનમાં એના સૈનિકો આવ્યા, એક સાધુને જોયા, શીર્ષાસનમાં તપસ્યા કરે. સાધુને કીધું કે હાલો સિકંદર બોલાવે. કોણ સિકંદર? કે સૈનિકો થયું કારું, આખી દુનિયા જેને ઓળખે છે આ એમ કે કોણ સિકંદર? સાધુ કીધું કયા પ્રાણીનું નામ છે આ સિકંદર? એટલે તો મગજ ફાટી ગયો. એ કે તમે બોલવામાં ધ્યાન રાખો, જાણો સિકંદર કોણ છે? આ દુનિયાનો બાદશાહ છે. અને ત્યારે સાધુએ કીધું ઠીક, ઓલો અઠવાડિયામાં કે થોડા ટાઈમમાં જે મરવાનો છે. સૈનિકો થયું કે આને કેમ ખબર પડી મરવાનો છે? ત્રિકાળદર્શી સાધુ. અને એને કહી દીધું કે જાત જઈને કહેજે તારા સિકંદરને નથી આવવું, થાય એ કરી લેજા. સાધુ નો આવ્યા. પછી સિકંદર પોતે એને મળવા આવે છે અને પોતે મળી અને એની પાસેથી આ ભગવદ્ ગીતાનું આત્મતત્વનું જ્ઞાન એને પ્રાપ્ત કર્યું. અને પોતાના દેશ જ્યારે પાછો ગયો યુનાન મૃત્યુના સમયે, ત્યારે એના મિત્ર એને પૂછ્યું કે તું સાધુ લાવ્યો કે નહીં? તો કે સાધુને હું મળ્યો પણ એને અહીંયા આવવાની ના પાડી, કે મારે અહીંયા આવવું નથી. ત્યારે એના મિત્રએ કીધું કે તો તારે અહીંયા પાછું નહોતું આવવું, કારણ કે તારું કલ્યાણ એમાં થાત, કાં તો તું ત્યાં રોકાઈ ગયો હોત અને કાંઈ એને તું અહીંયા લઈને આવ્યો હોત. પણ સિકંદરે એના મિત્રને કીધું કે એણે મને જે શિક્ષા આપી છે જીવનમાં, એટલે મારા જીવનમાં હવે કોઈ ઈચ્છા બાકી નથી. અને ત્રણ શરત એણે કીધી કે મારું મૃત્યુ થાય ત્યારે મને ઘરેથી સ્મશાન સુધી ઉઠાવીને લઈ જવાવાળા વ્યક્તિ ડોક્ટરો હોવા જોઈએ, અર્થાત વૈદ્ય. અને મને જ્યારે ઘરેથી સ્મશાને લઈ જાવ તો મારી પાછળ આ જેટલું મેં ધન જીત્યું છે ને આ જગતમાંથી,
એ ધન ઉડાડજો મારી પાછળ બધું, હીરા માણેક મોતી વધે છે. અને મારી ત્રીજી ઈચ્છા એ છે કે મને જ્યારે કબરમાં દફનાવવામાં આવે ત્યારે મારા બે હાથ બહાર રહેવા જોઈએ, ખુલ્લા હથેળી આકાશ બાજુ રહેવી રીતે. તો એના મિત્રએ પૂછવાનું કારણ, મને ઉપાડવા વાળા વ્યક્તિ ડોક્ટર હોવો જોઈએ, કારણ કે આ જગતને હું એ પહેલું સત્ય શીખવાડવા માંગુ છું કે આ જગતમાં એવો કોઈ ડોક્ટર નથી જે તમને મૃત્યુથી બચાવી શકે. પહેલી શિક્ષા, મેં જેટલું ધન જીત્યું છે એ ઉડાડવાનો અર્થ આ જગતમાં આખી દુનિયા ઉપર વિજય પ્રાપ્ત કરી લ્યો, પણ જ્યાં સુધી મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રકૃતિ કોઈ કામની નથી. આ ધન મારા મૃત્યુ સમયે શું કામનું છે હવે? અને ત્રીજું, મારી હથેળી ખુલ્લી રાખજો, કારણ આ જગતના લોકોને ખબર પડે કે સિકંદર આ દુનિયામાંથી કાંઈ લઈને નથી ગયો તો બીજો કોઈ અહીંથી કાંઈ લઈ જાય. સિકંદરની વાત હું કામ માનવી ભાઈ? સિકંદર કરતા મોટા મોટા પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટો આ ભૂમિને છોડીને વયા ગયા છે, મોટા મોટા રાજાઓ, આખી પૃથ્વી જેના નામ ઉપર હતી. આપણી શું વેલ્યુ છે બે બેડરૂમ હોલ કિચન વાળાને? આ 80% પૃથ્વીના માલિક એનો આ સાર છે. આપ કઉ કહેંગે નહીં પ્રભુ? હા ચલો ઠીક હૈ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. આ 80% વાળાને કાંઈ એમ લાગે છે કે અહીં કાંઈ કામનું નથી, અને આ બે બેડરૂમ હોલ કિચન વાળા હાથમાં નથી રહેતા. બોલો, લોકે કીધું હોય ને ભગવદ્ ગીતા હમણાં, હવે ન્યા હું જવું દેખી કીધું. ભગવાનનું નામ લ્યો, એ હવે જેને વાંધા હોય ને એ કરે આ બધું, ત્યાં ભક્તિ એ કરતા હોય જેને પ્રોબ્લેમ હશે. જવાબ તો જે કાઠિયાવાડીઓએ બનાવ્યા છે ભાઈ, એવોર્ડ દેવા જોઈએ. શાસ્ત્રની સામે જે ટક્કર લીધી છે આવડાને, એ અદ્ભુત છે. પણ એ જાણતા નથી કે પ્રકૃતિના જે ત્રણ ગુણ છે એ આપણને બધાને બાધ્ય કરે છે. આ જગતમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રસ્સીથી બંધાયેલો છે. દોરડું દેખાય છે આજુબાજુ જુઓ તો દોરી દેખાય છે? નહીં, એ નહીં દેખાય, કારણ કે આપણને આપણા પોતાનું બંધન નથી દેખાતું, એટલે બીજાના બંધન આપણને દેખાતા નથી. આપણને બાંધવા વાળા ત્રણ સૂત્ર છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ ત્રણ પ્રકારની દોરીથી હરેક વ્યક્તિ બંધાયેલા છે, કોઈ મુક્ત નથી. પણ સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આ સત્વગુણ છે શું. સત્વગુણના લક્ષણો ભગવાને ગીતામાં કીધા, સુખ અને જ્ઞાન. સત્વગુણી માણસ જે હોય ને એમાં આ બે વસ્તુ તમને દેખાય. એક તો એ સુખી હોય, સુખી એટલે એને જીવનમાં કોઈ હાય હોય હોય, જે મળ્યું એમાં આરામથી એની ગાડી હાલી જતી હોય, અને એને કોઈ અભાવ ન હોય કે મારી પાસે નથી, સુખી માણસ. અને બીજું જ્ઞાન, અને એના વિચારો બહુ ઊંચા હોય. એક સૂત્ર છે ને, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, સત્વગુણી માણસ. અને સામાન્ય માણસો કરતા વધારે બુદ્ધિમાન હોય. આ જગતમાં જે એવરેજ માણસમાં જે બુદ્ધિ હોય એની કરતા એની બુદ્ધિ કંઈક અલગ લેવલની હોય, કંઈક અલગ સ્તરની હોય છે. એને એક સુખની અનુભૂતિ હોય છે, કારણ કે એ પાપ કર્મથી હંમેશા મુક્ત હોય છે, એ પાપ નથી કરતા જે સત્વગુણી માણસો છે. અને આના પ્રતિનિધિઓ કોણ છે આ જગતમાં? આવા માણસો તમારે જોવા હોય તો બ્રાહ્મણો, કવિ, દાર્શનિક અને ફિલોસોફરો, જે તત્વમાં રૂચિ લેવાવાળા લોકો, આ સત્વગુણી લોકો છે. બીજું છે રજોગુણ. રજોગુણનું લક્ષણ ભગવાન કહે છે સંગ. સંગનો અર્થ, સીધો અર્થ છે લાલચ. રજોગુણી માણસમાં લાલસા બહુ હોય, એને ગમે થઈ જાય બાકી ધંધો કરી જ લેવો છે આપણે. એ ભલે હોળ કલાક મત હોય તો મચી લેવું, બાકી મૂકે બીજો એ. રજોગુણ એવી પ્રબળ લાલસા હોય એની. અને એનું લક્ષણ શું છે? પુરુષ અને સ્ત્રીનું પરસ્પર આકર્ષણ.
કોઈ પુરુષને કોઈ સ્ત્રી ગમે છે, કોઈ સ્ત્રીને કોઈ પુરુષ ગમે છે, એ બે વચ્ચેનું જે એટેચમેન્ટ છે એનું કારણ રજોગુણ છે. તૃષ્ણા, એની ઈચ્છાઓ બહુ હોય, મારે આ કરી નાખવું છે, મારે મારું નામ બનાવી દેવું છે આ દુનિયામાં. પછી એ નામ ઉપર કાગડા બેસે છે, બીજું શું થાય? તમે તકતી લગાવીને ગેટ બનાવીને વયા ગયા, ભાઈ માથે કબૂતરા ચરકવાના કે નહીં? હું કામ ખરાબ કરવું જ ભાઈ? એ પણ એની તૃષ્ણા અને માન સન્માનની અને બહુ લાલસા હોય, જોય અને બોલાવાનું રહી ગયું. અને આવું તમે જોયું જ છે એને, આપણે કુટુંબમાં પેલા ગામડે લગ્ન હોય એટલે ચાર તો રિહાણેલા હોય ને આઠની કમિટી બનાવવી પડે એ ચારને લાવવા હતું, કારણ કે નક્કી જ હોય. અને મેં તો એક કિસ્સો એવો જોયો છે, તમે નહીં માનો, એક ભાઈને કીધું કે ભાઈ તમારા કુટુંબમાં લગ્ન છે, તમારે જાવું જોઈએ, તમારા ભાઈઓના ઘરે છે, તો પણ તમને વાંધો હોય એ કયો, એ કે આપણે પાર પાડી દેવી તમ તાર. તો એણે કીધું કે ભાઈ વાંધો આપણે પાર પાડી દેવો છે. એટલે ઓલા ભાઈએ શું કીધું ખબર? વાંધો મારે કાંઈ છે જ નહીં. તો એ કે આ તો લગ્ન હોય એટલે આવું હોય જ, એ કે કારણ કે એવું છે, જો રિહાઈ નહીં તો મનાવવા કોણ આવે? અને આને વેલ્યુ તો માણાની લગ્ન જ થવા નહીં હોય, પછી તો બધા હરખા જ હોય. રજોગુણી માણસના આ લક્ષણો છે. અને ત્રીજો છે તમોગુણ. તમોગુણી વ્યક્તિના ત્રણ લક્ષણો ભગવાને બતાવ્યા, નિદ્રા, તમોગુણને સુવામાં બહુ રુચિ હોય, બીજું આળસ, અને ત્રીજું છે પાગલપન. એ એવા એવા કાર્યો કરતા હોય કે જેની અને ખુદને ખબર નથી કે હું આ શા માટે કરું છું. આ ત્રણ તમોગુણી, અજ્ઞાનના કારણે એને ખબર જ નથી કે હું કોણ છું. અને આવા વ્યક્તિને આધ્યાત્મિક જીવનમાં બિલકુલ રુચિ હોતી નથી. તમે એને કહો ને ભજન કરવું જોઈએ, અરે એ બધું એ અમારા કામનું નહીં, કે જવા દેવાલો, કેમ હું નાસ્તિક છું, સામેથી કહી દે. આ તમોગુણીઓ વ્યસનનો આદિ હોય, વ્યસન વગેરે એને હાલે નહીં, અને પેટ ભરવું એ જ એના જીવનનું એકમાત્ર લક્ષ્ય હોય. આ તમોગુણી વ્યક્તિ. તો આપણને બાંધવાવાળા આ જે ત્રણ ગુણ છે, પ્રકૃતિ જે બાંધે છે, સત્વગુણ રજોગુણ, આ સ્લાઇડમાં તમે જોઈ શકો છો, ઉપર એક ફળની દુકાન છે, દેખાય છે? એ ફળની દુકાન જે છે ને એ સત્વગુણી લોકો ત્યાં જાય. પછી વચ્ચેનો ફોટો છે ને એમાં રેસ્ટોરન્ટ છે, એ રજોગુણીઓનું સ્થાન છે. અને આણપા જે થોડાક બકરા જેવું ટીંગા એ દેખાય એ તમોગુણીઓ માટે છે. અહીં માંસની દુકાન છે. આ એક સેમ્પલ છે આપણી દુનિયાનું, કે જેનાથી તમે સમજી શકો કે સત્વ રજ અને તમનું વિભાજન કેવી રીતે હોય, આ ત્રણેય ગુણ કાર્ય કેવી રીતે કરે છે. તો નિર્ણય એટલો સમજવાનો છે કે આ પ્રકૃતિના ત્રણ ગુણોથી બધા લોકો બંધાયેલા છે. હવે તમે નક્કી કરી લેજો તમારા હાથે કે તમે કયા ગુણમાં છો. તણે તણે હોય જ બધામાં, પણ મોટી માત્રા કોની છે આપણી અંદર. અને મેં જોયું કે ત્રણ સ્લાઇડ વાળું જયારે હું બતાવતો હતો ને ત્યારે ઘણા લોકો મનમાં તમારા ફેસ ઉપરથી એવું લાગતું હતું કે તમે બેઠા બેઠા નક્કી કરો છો કે આમાં હું ક્યાં છું. કારણ કે કોઈ ઇંગ્લિશ કવિએ કીધું છે, ધ ફેસ ઇઝ ઇન્ડેક્સ ઓફ હાર્ટ. આપણું જે મુખ છે ને એ આપણા હૃદયની અનુક્રમણિકા છે. આપણી અંદર શું છે એ આપણું મુખ બતાવી દે. તો ત્રણ ગુણથી આપણને પ્રકૃતિએ બાંધી દીધા છે, આપણે બંધનમાં છીએ, બંધાયેલા છીએ. પણ પ્રશ્ન એ છે કે આ ત્રણેય ગુણથી આપણને મુક્તિ કોણ અપાવી શકે? આપણે છૂટવું છે આનાથી, પણ કોણ છોડાવશે? એક એક્ઝામ્પલ તમે સમજો. હવે ઉત્તરાયણે રજૂ કરી દીધો વહેલા, આ વ્યક્તિ આપણને છોડાવી શકે એમ છે. પણ એક પ્રશ્ન થાય કે આપણે આઈના હામાં હામી ખોલી નાખવી જ ન મેળ પડે. સમજવા જેવું છે કે બંધાયેલા બધા છે. અને દોરી ત્રણ છે, એક સોનાની છે,
એક ચાંદીની છે અને એક આપણે રૂની છે, કપડાની બનેલી છે. એક વ્યક્તિ સોનાની દોરીથી બંધાયેલો છે. સત્વગુણી જેટલા લોકો છે ને એ બધા સોનાના દોરડેથી બંધાયેલા છે. રજોગુણી જેટલા લોકો છે એ ચાંદીના દોરડેથી બંધાયેલા છે. અને જે તમોગુણી લોકો છે એ કપડાના દોરડે બંધાયેલા છે. હવે કપડાના દોરડા વાળો ચાંદીના દોરડાથી બંધાયેલા વ્યક્તિને એમ કે તમારે તો ચાંદીનું દોરડું હે, જલસા છે ભાઈ, મને છોડાય ને, એ છોડાવીએ કે શું કામ નહીં છોડાવે? કારણ કે એ પોતે બંધાયેલો છે. ભલે દોરડું ચાંદીનું કોઈ શંકા નહીં, પણ બંધન એ મૂળ કારણ છે. દોરી ભલે ચાંદીની છે પણ બંધાયેલો તો છે કે નથી? અને ચાંદીના દોરડા વાળો સોનાના દોરડા વાળથી બંધાયેલા વ્યક્તિને કે ભાઈ તું મને છોડાવ ને, એ છોડાવી શકશે શું કામ? દોરડું ભલે સોનાનું છે પણ મૂળ કારણ બંધન છે, બંધાયેલો તો છે ને. એક બંધાયેલો વ્યક્તિ બીજા બંધાયેલા વ્યક્તિને આ જગતમાંથી ક્યારેય મુક્ત કરી શકે નહીં, આ સંભવ નથી. એટલે એક એવા વ્યક્તિને ગોતો કે જેની પાસે દોરડું નથી, આ બંધન નથી. અને બંધન નથી એવા બે વ્યક્તિઓ આ જગતમાં છે. એક તમારી સામે છે ભગવાન, અને બીજા છે એના ભક્તો. આ બે વ્યક્તિ એવા છે જે આ દોરીઓથી બહાર છે. અને હકીકત છે આપણને આ બાંધી દીધા હોય બધાને, આ હોલમાં આખો જે ખુરશી યારે બેઠા ને એ જ ખુરશી યારે બરાબર બાંધીને કોઈ કહ્યું જાય હે મને આ બાંધી દે, પછી હું માઇકમાંથી તમને કહું એ ભાઈ હે ને તમે આટલા બધા બેઠા છો, કોક તો આવીને છોડાવો, તમે શું કહેવો, અમે બંધાયેલા જાય ભાઈ. તો એક બંધાયેલો વ્યક્તિ બીજા બંધાયેલાને, એટલે એક એવો મુક્ત વ્યક્તિ જોશે કે માનો આ કેમેરા વાળા ઊભા છે, આને કોઈ ન બાંધ્યા હોય, કારણ કે એને તો ક્યાંય બાંધવા જેવું છે, ક્યાં બાંધે એને. આપણે કેવી ભાઈ આ ગાંઠ ખોલ તો ઈ ખોલીએ કે એમ. મુક્ત વ્યક્તિઓ બે છે, એક ભગવાન મુક્ત છે અને બીજું એના જે શુદ્ધ ભક્તો છે એ મુક્ત છે. તો સૌથી પહેલા આપણે ભગવાનની શરણ લેવાથી મુક્ત થઈ શકીએ. હાવ સીધું સરળ એક્ઝામ્પલ સમજો કે આ વરાછામાં કોઈ ડોન હોય બહુ મોટો માણસ, અને ડોનનો માણસ રોજ આવીને આપણી દુકાનેથી હપ્તો માગતો હોય કે ભાઈ હપ્તા દે દે વરના ખૂન હો જાયગા, તો આપણે એના હપ્તાથી મુક્ત થવું હોય શું કરવું પડે? પોલીસવાળા પાસે જવાય નહીં, કારણ કે એ તો કાંઈ કરવાનું નથી. પરિસ્થિતિ જે છે એના આધારે હું કહી રહ્યો છું, બરાબર. હવે આપણી પાસે કોઈ રસ્તો જ નથી, તો આપણે શું કરશું? છેલ્લે ડોનના ઘરે પહોંચી જાય અને ડોનને પગ પકડીને કહેવી, અરે તમે તો યાર કેટલા મહાન માણસ છો, કેવડા મોટા માણસ, તમારે કેટલા માણસો નોકર ચાકરો આ તે, તમે તો તમે છો ભાઈ. એટલે ડોન ખુશ, પછી કે બોલ તારે શું સમસ્યા છે, કારણ કે એના વખાણ કરો એટલે સમજી જાય કે આને કાંઈક કામ છે. એટલે એ પૂછે તારે પ્રોબ્લેમ હું છે, તો કે ભાઈ તમારો જે ઓલો માણસ છે ને એ રોજ આવે છે મારી દુકાને અને હપ્તો માગે છે, અને એ કહી દે કાલથી નહીં આવે, હવે જા. પછી ઓલો આવે, એ ડોન ભગવાન કૃષ્ણ છે, હપ્તા લેવા આવવા વાળો વ્યક્તિ માયા છે, અને દુકાનદાર આપણે છીએ. કૃષ્ણની શરણાગતિ લઈ લ્યો તો એ માયા પાસે ફરકે નહીં. સમજમાં આવ્યું? કૃષ્ણની શરણાગતિ જો લીધી તો એ માયા પાસે નહીં આવે. કારણ ભગવાન ગીતામાં કહે છે 14.26, મામચયો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમિતેત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. હે અર્જુન, કોઈ મારી શુદ્ધ ભક્તિમાં લાગે અને મારી શરણાગતિ લઈ લે સગુણાન સમિતેત્યાન, એ વ્યક્તિ તરત જ મુક્ત થઈ જાય છે આ ત્રણેય ગુણોથી. ત્રણ ગુણોથી બહાર નીકળવાનો રસ્તો 14મા અધ્યાયના 26 નંબર શ્લોકમાં ભગવાને બતાવ્યો છે. અર્જુન એકવાર જો મારી શુદ્ધ ભક્તિમાં લાગી ગયો ને, આ માયા કોઈ દિવસ એની બાજુ નજર કરતી નથી, આ માયા કોઈ દિવસ એને પકડતી નથી.
પણ જે લોકોએ ભગવાનની શરણાગતિ નથી લીધી એને માયા એવા ઘુમાવે છે, એવા ઘુમાવે છે. કવિરાજ ગોસ્વામીના શબ્દમાં જોઈએ, કભી સ્વર્ગ ઉઠાય કભી નરક ગીરાય, રાજ દંડ જૈન નદી તે ચુભાય. ક્યારેક સ્વર્ગમાં દેવતાઓના શરીર આપે છે, ક્યારેક નરક લોકમાં પટકીને દુઃખ આપે છે, ક્યારેક પશુઓ બનાવે છે, ક્યારેક પક્ષીઓ બનાવે છે, અને 84 લાખના ચક્કરમાં એવા ઘુમાવ્યા રાખે છે કે ભગવાન બાજુ દ્રષ્ટિ કરવા દેતી નથી. પણ એક પ્રશ્ન આપણા મનમાં થાય કે આ માયા જે છે એ ભગવાનની શક્તિ છે તો આપણને આટલા દુઃખી હું કામ કરે છે? પ્રશ્ન છે તમારો કે નથી? છે ને, છે ભગવાનની શક્તિ તો પછી આપણને દુઃખ શા માટે આપે છે આટલું? માયાનો એક જ વિચાર છે કે જો હું જીવને દુઃખી કરું તો એ દુઃખના કારણે ભગવાન બાજુ વળે. પણ આપણે નક્કી કર્યું જેટલું દેવું એટલું દે, અમને ફાવી ગયું છે ભાઈ, કોઠે પડી ગયું છે ભાઈ, અનંત જન્મ સુધી ગુમાવ્યા પણ છતાં આપણું મુખ ભગવાન બાજુ થયું. માયા દુઃખ કેવળ ભગવાનથી જીવ સન્મુખ થઈ જાય એટલે માયા દુઃખી કરે છે. પણ આપણે પછી અહીંયા પરમેનન્ટ કરી નાખ્યું, અહીંયા જ રહેવું છે. તો આ રીતે માયા ઘુમાવે છે. ભગવાનની આ શક્તિ છે અને આ શક્તિથી જો મુક્ત થવું હોય તો પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત થવું પડે, અને પ્રકૃતિના 3 ગુણોથી મુક્ત થવું હોય તો ભગવાનની શરણાગતિ લેવી પડે. કારણ કે ભગવાને કીધું મમ માયા દુરત્યયા. એ અર્જુન, મારી આ માયાને પાર કરવી બહુ મુશ્કેલ છે, કોઈ સામાન્ય માણસ આને પાર ન કરી શકે, પણ જો કોઈ મારી શરણાગતિ લઈ લે ને તો એ કેવી રીતે પાર કરે? જેવી રીતે ગાયનું પગ લાગવાથી જમીનમાં ખાડો થાય અને ખાડામાં પાણી ભરાય અને એ નાના એવા ખાબોચિયાને એક માણસ જેમ આસાનીથી પાર થઈ જાય, એમે અર્જુન જે વ્યક્તિ મારા શરણમાં આવી જાય એ આ ભવસાગરને ખાબોચિયાની જેમ પાર કરી જાય છે. સીધો એ ભગવાન બતાવી દીધો છે. માયામ એતામ તરંતી તે, અર્જુન એ માયાને તરી જાય છે એ વ્યક્તિ જે મારી શરણાગતિ લે. પણ દુર્ભાગ્ય એ છે કે આપણે ભગવાનની શરણાગતિ લેતા આ જગતમાં આપણે કેટલાની લઈ રાખી છે બોલો? પહેલી તો પત્નીની લીધી, એ તું જ મારી ગુરુ, તું જે કે એ જ હું કરું. આ મારે એટલે કહેવું પડે કે જ્યારે આપણે કોઈને ઇન્વાઇટ કરવા જઈએ ને કે ભાઈ અમે ગીતા કોર્સનું આયોજન કર્યું, તમારે ખાલી આવીને સાંભળવાનું છે બેહીન, એટલે તરત જ આમ ક્યાંક એનું જ્યાં રસોડું હોય ને એને પર નજર કરીને કહે છે, હે ટીના કઈ બાજુ છે, આપણે જવું છે કે નહીં. હવે એ ટીના નક્કી કરે કે અહીંયા આવવાનું કે નહીં. આપણે એટલે પહેલી શરણાગતિ તો આપણે ત્યાં લઈ લીધી છે. બીજી આપણા પરિવારની લીધી છે, પછી આપણા મિત્રો, સંબંધીઓ, સમાજ, રાષ્ટ્ર, હે ને, મોટા મોટા લેવલ ઉપર આપણે એવી શરણાગતિઓ લીધી છે, આખા ગામની લીધી, પણ ભગવાનની શરણાગતિ લેવામાં શરમ લાગે છે. માળા લઈને નીકળશું વળી કાલ કે લે તમે આ ક્યારે ચાલુ કર્યું ભાઈ, તમે હરે કૃષ્ણ જવા લાગ્યા એમ ને, આવું કોઈ કેમ તો આપણે માળા હંતર દઈ પાછી. પણ આપણો તો એક જ વિચાર છે ભાઈ, પાપ કરવામાં શરમ નથી તો પછી ભગવાનની શરણાગતિ છાનામાના હું કામ, આખું ગામ જોવે એમ ભયા જાય ને કૃષ્ણના શરણમાં. જેમ લોકો કહેતા હોય કે અમને ગર્વ છે, એમ અમને ગર્વ છે કે અમે કૃષ્ણના દાસ છીએ. તો અહંકાર એક રહેવો જોઈએ ને, અમે ભગવાનના દાસ છીએ. પણ એ ત્યારે જ સંભવ છે કે જ્યારે એ માયાને છોડી અને ભગવાનની શરણાગતિ. ઘણા લોકો એવું કહે છે કે પ્રભુજી અમારે તો ઘણું ભજન કરવું છે, બહુ ભક્તિ કરવાની ઈચ્છા, પણ ભાગમાં નહીં હોય. ત્યાં તમારા હાથને કોઈ તાળું માર્યું છે? તમારા મોઢાને કોઈ તાળું માર્યું છે ભગવાનનું નામ નહીં લેવાને? બાના તો જો, અમારે ભજન કરવું છે પણ અમારા ભાગમાં નથી. ભગવાન જે દી કરાવશે ને તે દી. હવે તમારા ઘરે કહેવા આવશે કે તું માળા લે, હે ભજન નહીં કરવાના, ન કરવું સીધી ના પાડો ભાઈ, અમારે નથી કરવું. આ તો અમારે કરવું છે,
પણ ભગવાન જેદી કરાવે. હવે મને ઈ કયો, આજ સુધી કોઈના દાદાને ઈ કહેવા આવ્યા જ ભગવાન કે હું ગઢા થયા હું માળા લે આવડા અમુક ભગવાનની વાટે બેઠા છે, જેદી કરાવે તેદી કરશું. હાવ નવરા આટા મારો જ ભાઈ, કામ ધંધા વગરના આ કરવું નહીં, બહાના બનાવીએ છીએ આપણે, ભાગમાં નથી અમારે. તમારે કેવું સારું કા, રોજ ભગવાનનું નામ લેવાનું, રોજ મંદિરે જવાનું, અમારા ભાગમાં નથી. એક ભાઈ તો એવો મળ્યો મને, આ અમારા કુટુંબનો જ, મને કે પ્રભુજી તમારે જલસા હો. આવા જલસાનું મૂળ કારણ હું એ તમને કહું. અમે દેહમાં ગયેલા ચૂંટણીમાં મત દેવા હતું, વોટિંગ કરવા. હવે રાતે નીકળ્યા, સવારે પહોંચ્યા, વોટિંગ કરી આવ્યા, પછી બપોરે બસ ઉપડવાની હતી એટલે એ બધાને બસમાં બેસી જવાનું, કારણ કે બીજે દી ઓફિસ ખુલે. મને પૂછ્યું, હાલો તમારે નહીં થવું? મેં કીધું આપણે બે ચાર દી રોકાવી, પછી આવશું રિઝલ્ટ આવે પછી. મને કે પ્રભુજી તમારે જલસા છે હો, અમારે જોવા એક દી આવ્યા ભાગવાનું કે. મેં એને પૂછ્યું વળી, મેં કીધું તમારે જલસા કરવા? હા. મેં કીધું ભાઈ આવો અમારે હારે. તમને જો એવું લાગે છે કે અહીંયા જલસા છે તો ના કોને પાડી જ ભાઈ, હે, દરવાજા ખુલ્લા જ છે, આવી જાઓ. પણ આપણે ગુજરાતી એટલે આને કોઈ ન પોગે ભાઈ. આ જો આ છ દિવસ હું અહીં બેઠા બેઠા અહીં ગળું ફાડીશ અને અહીંથી તમને ગમે એ કોઈ પૂછશે ને કેવું લાગ્યું, અરે વાત જ જવા દો એ કે, હે ને, બહુ મજા આવે છે વાત બધી સાચી. અરે એ વાત નહીં, આવું ગીતા મેં ક્યારેય સાંભળી જ નથી આ રીતે, એમ તો માળા કરશો એ આપણી જ ન થાય એ રહેવા દો. તમે કયોય બધું સાચું, પણ કરવાનું અમારે કાંઈ કરશું તો અમે ઈ જ તે જે રોજ અમે કરતા થાય. આ ગુજરાત, હે, બઢેગા ગુજરાત, પઢેગા ગુજરાત. આ કાઠિયાવાડ છે ભાઈ, આ મારો અનુભવ છે. અમે જ્યારે જ્યારે પ્રીચિંગમાં જઈએ ને કોઈના ઘરે અને કોઈને ગમે એટલી વાત કહેવી ને, આ ગુજરાતીઓનું એક લક્ષણ મેં જો ના તો પાડે જ નહીં. તમે એમ કહો ભગવાન કૃષ્ણ છે, હા, આપણે આત્મા છીએ, હા, માયાથી બંધાણ જ, હા, મુક્ત થવા શું કરવું જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, તાકે હા લેવું જોઈએ, તમે લેશો એ મારથી ન થાય. અહીંયા આવીને ઠેરાવે બોલો. અને ઘણા એ કે અમારે ભક્તિ કરવી, પણ આ માયાએ અમને એવા પકડ્યા છે ને, હવે માયાએ તમને પકડ્યા છે, તમે માયાને પકડી, સાચું બોલો. આ જેટલા લોકો એવું માને છે ને કે અમને માયાએ પકડ્યા, હકીકત માયા કોઈને પકડતી, આપણે માયાને પકડવી છે, બરાબર. આ લગ્ન કરવાના એ નિર્ણય માયાએ આવીને તમને કીધો હતો કે તમે હાથે લીધો? તમે કયો ચાર ફેરા ફરીને પછી ગાંઠ મારી તો એ માયા મારવા આવી હતી? આપણે ગાંઠ મારી છે ભાઈ, અવરે જ ખુલતી કરે. માયા આપણને પકડતી નથી, આપણે માયાને પકડીએ છીએ. એક ક્ષણમાં જો મનમાંથી બધું ત્યાગ કરી અને ભગવાનની શરણાગતિ સ્વીકારી લો, કાલથી માયા દુઃખ આપવાનું બંધ કરે. કાલની વાત જવા દો, સેમ ટાઈમથી જેવી અહીંયા કૃષ્ણની શરણાગતિ લીધી અહીંયા માયા મુક્ત કરી દેશે. કારણ કવિરાજ ગોસ્વામી કહે છે, કૃષ્ણ હય સૂર્ય સમ માયા હય અંધકાર, જહાં માયા તહા નહીં, જહાં કૃષ્ણ તહા નહીં માયા અધિકાર. કૃષ્ણ સૂર્યની સમાન છે અને માયા અંધકારની સમાન છે. આ હોલમાં ગમે એટલું અંધારું હોય પણ તમે એક સ્વિચ ઓન કરો, એક ક્ષણમાં અજવાળું થાય. એમ કોઈ પણ વ્યક્તિ પોતાના મનમાં, પોતાની બુદ્ધિમાં, પોતાના હૃદયમાં કેવલ કૃષ્ણને એના નામથી, એની કથાઓથી, એના સ્મરણથી બેસાડી દે ને, અંદરનું તમામ અજ્ઞાન અને તમામ માયા એક ક્ષણમાં નષ્ટ થઈ જાય, સેમ ટાઈમે. પણ તમે કહો તમારી વાત સાચી, પણ એ પાછી આવી જાય શું કામ? એ તો લાઈટ બંધ કરો એટલે અંધારું તો સ્વાભાવિક છે. અજવાળું કરવા માટે લાઈટની જરૂર છે, અંધારા માટે કોઈ વસ્તુની જરૂર પડતી, અંધકાર સ્વાભાવિક છે. એમ અજ્ઞાનને નષ્ટ કરવા માટે જ્ઞાનની જરૂર છે, અજ્ઞાન સ્વાભાવિક છે આ જગતમાં.
જેવું તમે કૃષ્ણને પોતાના મનથી દૂર કરશો, પોતાના હૃદયથી પોતાની બુદ્ધિથી, તરત માયા પકડી લેશે. જેમ ઓલી ગરોળી કેમ ચૂપચાપ બેઠી હોય, જીવડું ઝપટ બોલાવી લે, એમ માયા પકડે છે. એટલે જ્યાં સુધી વિચારમાં કૃષ્ણ છે, વાણીમાં કૃષ્ણ છે, હૃદયમાં કૃષ્ણ છે, ત્યાં સુધી માયા ફરકતી નથી. આ ઉપાય ભગવાન બતાવે છે. પણ આ માયા જે શરીરો આપે, પ્રકૃતિ જે શરીરો આપે છે આપણને, આ શરીરોનું જે માપ છે કર્મ, અને કર્મનો વિષય આપણે આરંભ કરીએ એ પહેલા હરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન છે, તો એ પ્રશ્નની આપણે ચર્ચા કરવી છે. અને પ્રશ્ન એ છે કે સારા લોકો સાથે ખરાબ શા માટે થાય છે? આ પ્રશ્ન છે તમારો, અને આ પ્રશ્ન તમે કેટલા લોકોને કરી ચૂક્યા છો આજ સુધી? કેટલા કેટલા લોકોના પ્રશ્ન ઉદ્ભવેલો છે? હા, આમાં ઘણા છે. લ્યો વાંધો નહીં. કે સારા માણસ સાથે ખરાબ કેમ થાય? અને આપણે જોયું કે હાવ નોટંકી હોય, ડોન પ્રકૃતિનો માણા હોય, જલસા કરતો હોય, હાવ સીધો સાદો હોય, કીડી ન મારતો હોય, બિચારાને કોઈ દી એક હાંધે ને તેર તૂટે, આવું કેમ? તો સૌથી પહેલા આપણે સમજીએ કર્મની વ્યાખ્યા. કર્મ શું છે? આપણે કર્મ શબ્દનો પ્રયોગ બહુ વાર કરીએ છીએ, અને આ કર્મ ભારતમાં એવું ફેલાયેલું છે, બધા લોકો કહેતા હોય કર્મ કરો, સારું કર્મ કરો. કર્મનો પ્રયોગ કરીએ પણ વ્યાખ્યા ખબર નથી. કોઈને ખબર છે કર્મની વ્યાખ્યા બેઠા એમાંથી? કર્મ શું છે? કોઈ નહીં. ચાલો કાંઈ વાંધો નહીં, આપણે જ આગળ ચલાવીએ. કર્મની વ્યાખ્યા છે સમયરૂપી સાક્ષી અને નિયંત્રણ દ્વારા ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોમાં આવી અને જે કાર્ય કરવામાં આવે એને કર્મ કહેવાય છે. સમજાણું કાંઈ નહીં, ધ્યાનથી સાંભળો. સમયરૂપી સાક્ષી, એક સાક્ષીના રૂપમાં સમય કાર્ય કરે છે. અને નિયંત્રણ દ્વારા, નિયંત્રણનો અર્થ આ છે કોઈ કંટ્રોલ કરી રહ્યું છે, અર્થાત ભગવાન. અને ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોમાં આવીને, પ્રકૃતિના યા તો સત્વગુણમાં, રજોગુણમાં કે તમોગુણમાં, ત્રણેય ગુણના અંડરમાં રહી અને આપણે અહીંયા જે કાર્ય કરીએ છીએ એને કર્મ કહેવામાં આવે છે. ભગવદ્ગીતા અનુસાર કર્મની આ વ્યાખ્યા છે. તો કાલે આપણે જગતની અસમાનતાના વિષયમાં વાત કરી હતી કે આ જગતમાં બે બાળક એક સાથે જન્મે છે, સેમ ટાઈમ, એક સેકન્ડનો ફરક નથી, એક માઇક્રો સેકન્ડનો ફરક નથી, પણ જન્મના સ્થાન ક્યાં છે? એક વ્યક્તિનું સ્થાન છે કરોડપતિ વ્યક્તિના ઘરે, અને એક વ્યક્તિનો જન્મ થાય છે એક ઝૂંપડામાં, એક ઝૂંપડપટ્ટીમાં, સાવ સામાન્ય ઘરમાં. આ બંનેની પરિસ્થિતિમાં જે ફરક છે શેના કારણે છે? તો કાલે તમે ઉત્તર આપ્યો તો કર્મના કારણે. એક બાળકનું કર્મ ખરાબ છે એટલે એવા ઘરમાં જન્મે છે, એકનું કર્મ સારું છે એટલે એ સારા ઘરમાં જન્મે છે. તો આપણે એ સમજી લેવું જરૂરી છે કે આપણે જે કાંઈ કરીએ છીએ, આ વાત તમારી સ્લાઇડમાં લખેલી છે, આપણે જે કાંઈ કરીએ છીએ, જે કાંઈ વિચારીએ છીએ, એના માટે આપણે પોતે જવાબદાર છીએ. આના માટે ભગવાન કે પ્રકૃતિ આપણને કોઈ ડિસ્ટર્બન્સ કરતા નથી. જે કર્મ કરવાની આ જગતમાં આપણે ઈચ્છા રાખીએ છીએ ને, એ બધા માટે જવાબદાર માત્ર અને માત્ર આપણે પોતે છીએ. કાલે સોશિયલ મીડિયામાં એક જૈન વ્યક્તિએ એક પ્રશ્ન લખ્યો મને, મને કે મારી હારે બહુ મોટો અન્યાય થયો છે. એ શું થયું છે? મારે ભગવાનની સત્તાનો સ્વીકાર શું કામ કરવાનો? ઈ ભગવાન અને હું નોકર, આ મને મંજૂર? મને કે તમે ગુરુ છો તો તમે વિધિ બતાવો, ભગવાન કેમ થવાય?
ગજબ માણસ છે યાર. અને એક વ્યક્તિની કોમેન્ટ હતી, હવે કોણે લખ્યું એ ખબર નથી, એણે એ વસ્તુ લખી કે જો ભગવાન છે તો પછી આ જગતમાં આટલા દુઃખ કેમ છે, આતંકવાદીઓ કેમ છે, નેતાઓ કેમ આટલા ભ્રષ્ટ છે, આ બહુ બધું લખ્યું છે. હવે આતંકવાદી તમે જૈન બનજો, એ ભગવાનને કઈને મોકલ્યા હતા ઉપરથી અહીં? તમારું શું કહેવું છે કે આ નેતા બનીને આ કરોડોના ગાફલા કરી જાયજો, એ ભગવાને કીધું હતું ઉપરથી? એક વખત વ્યક્તિનો જન્મ અહીંયા થઈ ગયો પછી એણે શું કરવું, શું નહીં કરવું, શું વિચારવું, શું નહીં વિચારવું, એમાં ભગવાન એક પોઈન્ટનો તે ડિસ્ટર્બન્સ કરતા નથી. એક પોઈન્ટનો તે, આને શાસ્ત્રની ભાષામાં સૂક્ષ્મ સ્વતંત્રતા કહેવામાં આવે છે, જે જીવને ભગવાન દ્વારા પ્રદાન થયેલી છે. તમને એકવાર પ્રકૃતિએ શરીર આપી દીધું પછી તમારે શું કરવું એ નક્કી તમારે કરવાનું છે. સારું કર્મ કરીને જીવન વ્યતીત કરવું છે, આતંકવાદી થવું છે, નેતા થવું છે, ભ્રષ્ટ થવું છે, પુણ્યશાળી બનવું છે, ટોટલ જવાબદારી માત્ર ને માત્ર આપણી ઉપર છે, આપણે શું ચાહીએ છીએ. કારણ કે કાલની આપણી અંતિમ સ્લાઇડ શું હતી, ઈચ્છા આપણી, નિર્ણય ભગવાનનો. તો આપણે જે ઈચ્છા કરીએ છીએ એ પ્રમાણે પ્રકૃતિ આપણને સપોર્ટ કરે છે. માની લો કોઈની ઈચ્છા છે કે મારે આતંકવાદી બનવું છે તો એ તો બનશે, કોઈની ઈચ્છા છે કે મારે સારો વ્યક્તિ બનવું છે તો એ સારો વ્યક્તિ બનશે. આધાર આપણી પોતાની ઈચ્છા ઉપર, એટલે ખોટે ખોટું ભગવાન ઉપર આંગળી ઉઠાવવાની કોઈ આવશ્યકતા નથી આમાં. કારણ કે કર્મના સિદ્ધાંતને આપણે જાણતા નથી અને બ્લેમ ભગવાન ઉપર કરીએ છીએ. સારું કરીએ તો કે આપણું, ખરાબ થાય તો કે ભગવાને શું કામ કર્યું. કોઈ વ્યક્તિ બહુ મોટી ફેક્ટરી બનાવે ને તો હું કે મેં કરી, મારી બુદ્ધિએ, અને એનો જ 20 વર્ષનો છોકરો મરી જાય ને તો એ હું કે ભગવાનમાં દયા નથી લાગતી, હવે ખૂટી ગઈ લાગે, તારો મર્યો ત્યારે જ ખૂટી. હે, હા, આપણી બાજુવાળાને ન્યાય યદી કોઈનું મૃત્યુ થઈ જાય તો આપણે સલાહ આપવા જતા હોય, રડાય નહીં, તો જે ભાગમાં લખ્યું હોય આયુષ એટલું દશે, અને તમારા પોતાના દીકરા વયા જાય ત્યારે તો ભગવાનમાં દયા ખૂટી ગઈ છે, તો એ ઈશ્વર હવે દયાળો નથી રહ્યો. આપણે ભગવાન ઉપર બ્લેમ કરીએ છીએ, પણ આપણે આપણા કર્મ બાજુ કોઈ દિવસ દ્રષ્ટિ કરતા, અને દ્રષ્ટિ કરીને શું ફાયદો છે, કારણ કે જાણકારી જ નથી આપણી પાસે. ભગવદ્ ગીતા ક્યારેય ખોલી હોય તો કર્મ શબ્દની વ્યાખ્યા મગજમાં ગઈ હોય ને, પણ બીજા ઉપર આક્ષેપ લગાવવા સિવાય આપણી પાસે કોઈ કામ વધ્યું નથી. દેશ બરાબર નથી ચાલતો તો નેતા ખરાબ છે, શું કામ તમે નેતા ઉપર બ્લેમ લગાડો છો, એને ચૂંટણીમાં વોટ આપીને કોણે જીતાડ્યા છે? તમે જ. વોટ આપ્યા ત્યારે સારો લાગ્યો એ વ્યક્તિ, આજે નથી સારો. સીધી અને સરળ વસ્તુ સમજો કે કોઈ પણ કર્મ આ જગતમાં કરો ને એના પરિણામનો પહેલા વિચાર કરી લેજો. એક બુદ્ધિમાન માણસ કોઈ કર્મ કરતા પહેલા એના પરિણામનો વિચાર પહેલા કરે. કોઈ અજ્ઞાની અને મૂર્ખ વ્યક્તિ જ હોય આંખ બંધ કરીને ગમે ત્યાં કૂદી પડે. પરિણામ વિચારો. આજે આપણી ઈચ્છા થતી હોય, આજે માર્કેટમાં લોકો ઉઠે બહુ, આપણે નહીં જાણતા હુતા ક્યારે હશે. આ બધું કહે છે બધા ઉઠે બહુ, અને ક્યારેક ક્યારેક છે ને આપણને વિચારે હારું ખોટું આ લાઈનમાં ઘરી ગયા આપણે. એ 5 વર્ષ માર્કેટમાં લઈને નીકળે, કોણ શું કરી લે છે, આવા વિચારવાળા લોકો છે કે હારું મને ચાન્સ મળે ને એકવાર મારે ઉઠવું હતું. વ્યક્તિ વિચારે છે, પણ એને એ ખબર છે કે આજે તમે કોઈનું ધન લઈને વયા ગયા છો, ભલે તમે અહીંયા સરકારને મૂર્ખ બનાવી દો, અહીંના પોલીસને, કાનૂનને, બધાને તમે ઉલ્લું બનાવી, કોઈના પૈસા આપણે દેતા ન હોય, પણ પ્રકૃતિના નિયમમાંથી કોણ બચાવશે? એ આજે જે વ્યક્તિ 100 કરોડ રૂપિયા લઈને ઉઠી ગયો છે અને એ જ વ્યક્તિને વરાછામાં ગરનાળામાં ભિખારીના રૂપમાં જો જન્મ પ્રાપ્ત થઈ જાય, રોજ ગાડી લઈને ત્યાંથી નીકળો અને ભિખારી ઉપર નજર જાય ને, હૃદયમાં દયા આવે કે આની આ દશા. અને
તમે વિચાર કરો, એ ભિખારીને રોજ લાખો લોકો જોવે છે ફૂટપાથ ઉપર, પણ કોઈ એનો બદલાવ કરી શકે છે? એવી પરિસ્થિતિમાં ભગવાન નાખી દે કે લોકો ચાહવા છતાં તમારી મદદ ન કરી શકે, આ પ્રકૃતિનો દંડ છે. કારણ કે પાપ જે છે ને એ પહેલા સારું લાગે, જ્યારે પાપ કોઈ આપણે કરતા હોય ને ત્યારે એ પાપ બહુ આનંદ આપે, પણ એનું પરિણામ એટલું ભયાનક હોય કે માણસ વિચાર કરીને રૂવાડા બેઠા થઈ જાય. પાપનો દંડ બહુ ભયાનક છે. અને સારી વસ્તુ નીતિથી જીવન જીવવામાં શરૂઆતમાં થોડું કઠણ લાગે, પણ અંતે તો એમાં અમૃત જ હોય. પણ જે માણસ ભક્તિ કરે, આ પાપ અને પુણ્યથી બહાર જઈને જેને કર્મ કરવાની ફાવટ આવી છે, એને તો પહેલાય અમૃત અને છેલ્લેય અમૃત. સમજમાં આવ્યું? એ કેવી રીતે હોય થોડું ઈ આપણે સમજીએ. ઘણા લોકો વિચાર કરે કે ભાઈ આવા યંગ છોકરાઓ આ ધોતી પહેરી પહેરીને ભજનમાં લાગ્યા છે, તે ધંધો કરતા હોય તો? આવું ઘણાને વિચાર થતો છે, આ તમે આ આ કર્યું છે એ સારું છે, કારણ કે હવે તેમ ત્રણ શરદી સાંભળી લીધું એટલે હવે તેમ નાદ પાડશો નહીં કે આ ખરાબ છે. પણ તમારા મનમાં એ વિચાર છે આપણા ધંધો કરતા હોય સારું એમ. પણ આ ભક્તિનો ફાયદો શું છે? ભગવદ્ ગીતાના આધારે ભગવાને એક શ્લોક કીધો, સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. હે અર્જુન, જે વ્યક્તિ આ જગતમાં અધૂરી ભક્તિએ મરે, ભગવાન કહે છે સુચિનામ, સુચિનામનો અર્થ છે સંસ્કારી પરિવારમાં એને હું જન્મ આપું છું, અને શ્રીમતામ, શ્રીમતામનો અર્થ છે પૈસાવાળો રીતે. હું કામ, કારણ કે ધની પરિવારમાં જો જાય તો ન્યાય અને ભક્તિ કરવામાં અનુકૂળતા રહે, પૈસાની ધંધાની બહુ મગજમારી ન રહે અને ભજન કરી શકે. તો ભગવાન કીધું સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. હવે વિચારો કે અત્યારે અમે ભક્તિ કરીએ છીએ અને અત્યારે સુરતમાં ભયાનક મંદી હાલે છે, અમારે કાંઈ સમસ્યા છે? અમારે કોઈ દિવસ રોવાનો વારો આવતો? કારણ કે ભગવાનના ગુણ ગાવી, ભગવાનનો પ્રસાદ ખાવી અને રોજ મોજે મોજ છે. મંદી આવે, બહાર તેજી આવે, કોઈ સમસ્યા નથી. પણ ઘણા કહે પણ તમે ગમે એટલી ભક્તિ કરો, આ જીવનમાં તમને ભગવાન નહીં મળે, ભલે આ વખતે ન મળે, આવતી વખતે વાત, આપણે વેઇટ કરવા તૈયાર. પણ અત્યારે જે લાઈફ અમે જીવી રહ્યા છીએ, મેં તમને હમણાં આગળ ઉદાહરણ આપ્યું કે બહારના લોકો મતલબ તમારી સાથે તમારા લેવલના લોકો કહે છે કે તમારા લોકોને જલસા છે, એટલે એટલું જ તમે માનો છો ને કે અમે સુખી છીએ તમારી કરતા કે નહીં? તો બસ આમ જ હસતા હસતા અમારું પૂરું થઈ જવાનું. તમારે કેટલી વાર મંદી આવશે, કેટલી વાર ઉઘરાણીવાળા આવશે અને ભારી સમસ્યા લઈને મરવાના છે ભજન નહીં કરે તો. હવે તમારો વિચાર કરો, રોજ સવારે ઓફિસે જાઓ છો, સાંજે 8 વાગ્યે રોજ 12 કલાક તો તમે ધંધાને આપી દીધા છે, અને બાકીના 12 કલાકમાં તમારે સુવાનું, ખાવા પીવાનું, ફરવાનું, ફેમિલીને ટાઈમ, આ બધું 12 કલાકમાં છે. અને તમારું જીવન કોઈ ફેરફાર વગર 50 વર્ષ કે 60 વર્ષ સુધી આમ જ વયું જાય. જીવનમાં કોઈ નવી વાત નહીં, કોઈ નવો વિષય નહીં, બસ એક જ રૂટીન અને લાઈફ ખતમ. ભલે તમારું બેંક બેલેન્સ કદાચ અમારી કરતા બહુ મોટું હશે, પણ હવે વિચારવાનું એ કે અમે આખું જીવન માળા કરી અને તમે આખું જીવન ધંધો કર્યો, અમે અમારું પરિવાર ચલાવ્યું, ખાય એટલું થાય એટલું જ કર્યું અને તમે 100 કરોડ ભેગા કર્યા છે. હવે આપણા બેયનો સમય આવશે જ્યારે એન્ડિંગ ટાઈમ, રોતું કોણ હશે એ ખ્યાલ? હે ભેગા તમે કયો છો? ભેગા કર્યા એ રોતા શું કામ? કારણ કે એને અરે 100 કરોડ છે, મારા છોકરા શું કરશે, ઊંધો નાખશે, આખું જિંદગી રળીને ભેગા કર્યા, આનું થાહે હું ટેન્શન કરતા કરતા બિચારો મરશે. અને હવે 60 વર્ષ ધંધો કર્યો, કઈ એમ નામ તો કર્યો નહીં, એમાં કઈ 19-20 તો કર્યું જ હોય, મારે 15-20 તો કહેવાય નહીં. એવું તમે કહેવાય પ્રવિત, અમને એવા માનો તમે હાવ,
પણ જે કંઈ સાચું ખોટું આપણે ધંધામાં કર્યું એના ફળ સ્વરૂપ કાલે જે આપણે ઉપનિષદમાં જોયું હતું જે 80 લાખ પ્રકારના શરીરો છે એમાંથી એકાદી ચોઈસ આવી જાય. આજ ઓડીમાં, કાલ ઘોડીમાં, અને આમાં જ કાંઈ હાલે નહીં. તો જીવન જીવા ત્યારે કષ્ટ કેમ? તમે તો ઓફિસે બેઠા હો, તમારી પાસે ભલ ફોર વ્હીલ હોય, પણ હા કે કોણ? ડ્રાઈવર નો હા કે ભાઈ? થોડુંક વિચારીને જવાબ આપો યાર. એ ગાડી પત્ની ચલાવે અત્યારે. ખોટી વાત હોય પાછી આપજો, આપણે વાંધો નથી એવું. આપણા ઘરે ટુ વ્હીલ હોય, સારી ટુ વ્હીલ હોય, આપણે એક્ટિવા લીધું હોય નવું, એ પત્ની ચલાવે, આપણા બાળકો ચલાવે. આપણે નવી ગાડી લઈને માર્કેટમાં નથી જતા, શું કામ? કારણ કે મિની બજાર કે મૈદરપુરામાં સારી ગાડી સારી રહે નહીં. એટલે જે સૌથી લો ક્વોલિટીમાં જે બચેલું હોય ને એ આપણા શેઠના ભાગમાં એ હોય. શેઠ CD 100 લઈને જતા હોય, પત્ની મર્સિડીઝમાં હોય, છોકરાઓ બુલેટ લઈને ફરતા હોય. આ વાસ્તવિકતા છે આપણી. તો જીવનમાં ધન કમાવામાં કષ્ટ, ધન સાચવવામાં કષ્ટ, અને વયુ ન જાય એની ચિંતા છે. જ્યારે ભક્તિમાં કોઈ સમય હસતા હસતા ભગવાનનું નામ લેતા લેતા, કીર્તન કરતા કરતા, નાચતા નાચતા આનંદથી જીવન પસાર કરો. હવે મર્યા પછી ઓલાને તો પાક્કું જ છે કે 80 લાખમાંથી કોઈ એક શરીરમાં જવાનું છે. અને અહીંયા ભગવાન ગેરંટી આપે છે ગીતામાં, સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. અને એ વ્યક્તિ જે છે ભજન કરવા વાળો, એને સુચિનામ જો ભક્તિ પૂરી નહીં થાય તો બીજો જન્મ સંસ્કારી અને પૈસાવાળા ઘરમાં મળશે, અને જો ભક્તિ પૂરી થઈ ગઈ તો સીધું ભગવાનનું ધામ. ફરીથી કોઈ દિવસ અહીંયા ટેન્શનમાં આવવાનું જ નહીં. બે બાજુ લાડવા છે કે નહીં? તમે વિચારો. અને બિઝનેસમાં બે બાજુ દુઃખ, અહીંયા કમાવામાં કષ્ટ અને વાહે હાચવવામાં કષ્ટ, અને મરી ગયા પછી કૂતરા બિલાડા થવાનું, એ મોટું કષ્ટ. હવે શું લાગે છે તમને? ઉભા રહ્યો, હજી આનથી આપણે આગળ જઈએ, કારણ કે સમજવું છે ભાઈ, પૂરું સમજવી ને ભાઈ. આમ તો કાલ રવિવાર છે. ભગવાનની આ વાત ઉપર થોડોક તમે ઓર વિચાર કરો તો ભગવાને કીધું કે હું સંસ્કારી અને પૈસાવાળા પરિવારમાં મોકલું છું, એટલે જે તમે 100 કરોડ કમાઈને પછી અહીંથી મરશો એવા ઘરમાં અમે અધૂરી ભક્તિવાળા પાછા જન્મ લઈને આવશું. તમે આમ ડોનેશન નહીં આપો તો આમ નહીં દે, આવવાનું અહીંયા છે. કરોડપતિ થવાનો શોર્ટકટ આ આપણું મોટિવેશન છે. શું કહો છો? ભગવાનની વાત છે, પ્રમાણ છે ભગવદ્ ગીતાનું, સુચિનામ શ્રીમતામ ગેહે. તમને સુચિનામ શબ્દ નહીં પણ શ્રીમતામ તો સમજાતો છે બરાબર. એટલે જે જે લોકો અહીં પૈસા મૂકીને મરવાના એના ઘરે આ અધૂરી ભક્તિવાળા પાછા આવવાના, અને એ પૈસાનો બરાબર ઉપયોગ ભગવાનની સેવામાં કરવાના. સમજમાં આવ્યું? કર્મનો આ ખેલ છે ભાઈ. તો વિચાર એ છે કે આપણે જે કાંઈ કરીએ છીએ એના જવાબદાર માત્ર આપણે પોતે છીએ, એટલા માટે પરિણામથી સાવધાન રહ્યો. કોઈ કર્મ કરતા પહેલા એ વિચારી લ્યો કે મારે આ ભવિષ્યમાં ભોગવવાનું છે, તો પરિણામથી આપણે સાવધાન નથી રહેતા. કેમ? આપણને કર્મનું જ્ઞાન નથી. તો 3 વસ્તુથી આપણે સમજી શકીએ કે આ કર્મ છે શું. સૌથી પહેલી વસ્તુ છે કર્મનું પ્રાથમિક જ્ઞાન, બીજું છે વિવિધ પ્રકારના કર્મ, અને ત્રીજું છે કર્મનું ફળ ક્યારે મળે છે. આ 3 વિષયો આપણે જો સમજી લેશું તો આપણને કર્મના વિષયમાં લગભગ બેઝિક માહિતી મળી જશે બધી. બાકી વિષય તો બહુ લાંબો છે, 7 દિવસ ચાલે ખાલી કર્મ ઉપર. પણ આ 3ના આધારે આપણે સમજવાની ટ્રાય કરીએ કે દરેક કર્મની એક પ્રતિક્રિયા હોય છે. વિજ્ઞાનની ભાષામાં વાત જો કહું તો તમે એક બોલને દિવાલ સાથે અથડાવો
તો એ દિવાલથી બોલ પાછો રિટર્ન આવે છે. તમે ખાલી એને બળ આપી અને દિવાલ સુધી પહોંચાડ્યો છે, પણ દિવાલથી એનું રિટર્ન આવવું એ શું છે? પ્રતિક્રિયા છે, બરાબર? તો જેવી રીતે એની પ્રતિક્રિયા છે એવી જ રીતે કર્મની પ્રતિક્રિયા, જે કરશો એનું રિએક્શન 100% આવશે. એટલે એવું નહીં સમજવું કે આ કર્મ ખતમ, મેં કરી નાખ્યું, બસ વાત પૂરી થઈ ગઈ, એવી રીતે પૂરું નહીં થાય. એની પ્રતિક્રિયા આવે છે, એટલા માટે પ્રતિક્રિયા પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. એનું ફળ એ છે, પ્રતિક્રિયા એટલે કર્મનું ફળ, અને કર્મનું ફળ એ આવશે કે જેવું કર્યું છે એવું ભોગવવું પડશે. અત્યારે જે આપણે ભોગવી રહ્યા છીએ ને, જે પરિવારમાં, જે સમાજમાં જ્યાં આપણે આવ્યા છીએ અત્યારે, એ આપણા પૂર્વજન્મની પ્રતિક્રિયા હોઈ શકે. થોડુંક મુશ્કેલ છે જાણવું, પણ ભગવાનના શબ્દોમાં જોઈએ. આ મુશ્કેલ એટલા માટે લાગે છે સમજવું, ભગવાન સ્વયં ગીતામાં કહે છે, કિમ કર્મેતિ, હે અર્જુન કર્મ શું છે, કિમ અકર્મેતિ, હે અર્જુન અકર્મ શું છે, કવયો અપી અત્ર મોહિતા. આ વાતમાં તો મોટા મોટા વિદ્વાનો તે મોહિત થઈ ગયા છે, મોટા મોટા વિદ્વાનો નહીં તે આ સમજમાં નથી આવતું કર્મ અને અકર્મ શું છે. તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા મોક્ષસે સુભાત. પણ જો કોઈ વ્યક્તિ કર્મની આ પ્રોસેસને જાણી લે, સમજી લે, તો એ આમાંથી મુક્ત થઈ શકે છે. તો કર્મ પ્રતિ કંઈક આપણા રીતે વિચારો છે, આ તો ભગવાને એનો વિચાર પ્રસ્તુત કર્યો, પણ આપણા વિચાર શું છે કર્મના પ્રતિ? તો સૌથી પહેલો મુદ્દો એ છે કે કાયદાની અજ્ઞાનતા કર્મના પ્રતિફળમાંથી બચવાનો સાચો ઉપાય નથી. વાત બરાબર સાંભળજો, અને તમારી સામે છે સ્લાઇડ પર, એમાં જે પ્રથમ પોઈન્ટ લખવામાં આવ્યો છે કે કાયદાની અજ્ઞાનતા, તમે રોંગ સાઈડમાં જતા હો અને ટ્રાફિક પોલીસ વાળો તમને ઉભો રાખે કે ભાઈ ઉભો રાખે, કેમ ભાઈ રોંગમાં કેમ? સાહેબ ખબર જ નહોતી રોંગ સાઈડ કોને કહેવાય, હે? તો પોલીસ વાળો શું કરશે? આ તો અનુભવનો વિષય છે, કદાચ બે ધોકા વધારે મારે, હે? એટલે તને ખબર, ભારતમાં તું રહે છો તો ભારતના સંવિધાનમાં લખ્યું છે કે ભાઈ આપણે ડાબી બાજુ ગાડી ચાલે, આ તો જમણી બાજુ દોડ્યો આવે તો તને ખબર નથી? પણ એ કહી દે, પણ સાહેબ આમ જો માના આમ ખબર જ નથી, હે સાહેબ જવા દે, હે. એમ આપણે કદાચ એવો દાવો કરીએ કે પાપ કરવાથી એનું પ્રતિફળ આવે કે પુણ્ય કરવાથી એનું પ્રતિફળ, યમરાજજીના દૂતો જ્યારે આવે ત્યારે આપણે કહેવી, પણ યમરાજજીની સામે જઈને કદાચ આપણે રિક્વેસ્ટ કરીએ, પ્રભુ આમ જો ખબર જ નહોતી કે આ કરાય કે ન કરાય, તો યમરાજજી કહે કે ઓલા ગીતા કોર્સવાળા પાસ લઈને નહોતા આવ્યા, આ તમને પહોંચાડવા જ આવ્યા હતા, હે, પણ તમે ન લીધા. સંવિધાન ભારતનું છે તો આપણે એ ન કહી શકીએ કે ભાઈ મને ખબર નહોતી. આપણે કોકનો ખૂન કરી નાખીએ ને કોર્ટમાં હાજર કરે ને જજ સાહેબ પૂછે ખૂન કર્યું છે એટલે ફાંસીની સજા થાય, પણ જજ સાહેબ ખબર જ નહોતી કે એમ કોકને મારી નાખી ફાંસી થાય, તો જજ જવા દે. એમ કાયદાની અજ્ઞાનતા કર્મના પ્રતિફળથી બચવાનું સાચું કારણ નથી. આપણે એ નહીં કહી શકીએ મને ખબર નહોતી, અજાણતા થઈ ગયું. બીજો આપણો જે વિચાર છે, પાપને પુણ્ય દ્વારા અને પુણ્યને પાપ દ્વારા આપણે કાપવાની ટ્રાય કરીએ છીએ, ખાસ કરીને તો પાપ કાપવાની ટ્રાય આપણે પુણ્ય દ્વારા કરીએ છીએ. આપણે પહેલાં બહુ પાપ કર્યા હોય, પહેલાં આખા ગામનું લઈને ઉઠી ગયા, પછી કોલેજો બંધાવી, સ્કૂલો બનાવી, તળાવો બનાવ્યા, કૂવા ખોદી દીધા, શું વિચારીને કે ઓલું ગામનું જે પહેલાં લઈ લીધું છે ને એનું જે પાપ છે ને એ આ દાનથી ધોઈ નાખ્યું. સુખદેવ ગોસ્વામી શ્રીમદ ભાગવતના 6 સ્કંદના આરંભમાં આરંભ કરતા પરીક્ષિત મહારાજને કહે છે, પરીક્ષિત પાપને પુણ્ય દ્વારા અને પુણ્યને પાપ દ્વારા ક્યારેય કાપી શકાતું નથી. તમે પાપ કર્યું છે તો એનો અલગ દંડ પ્રાપ્ત થશે, પુણ્ય કર્યું છે તો એનો અલગ દંડ પ્રાપ્ત થશે, મિક્સ ક્યારેય નહીં થાય. કારણ શું છે?
કારણ એ આપણે સમજવું જરૂરી છે કે કર્મ અને વિકર્મમાં ફરક શું છે. ઘણી વાર આ જગતમાં આપણે પુણ્યને ભક્તિ માની લેતા હોઈએ છીએ, એને આપણે આગળ ચર્ચા કરીએ. પણ આ વિષયમાં એટલું સમજી લ્યો કે જે કર્મ કર્યું એને પૂરું કરવાનો એક જ ઉપાય છે, એને ભોગવવું પડે. ભોગવ્યા વગર કર્મમાંથી છુટકારો મળે નહીં ક્યારેય, જ્યાં સુધી કર્મને ભોગવો નહીં. તો એક પ્રશ્ન થાય તો પછી કર્મનું જે ફળ આવે છે એ કેવી રીતે આવે છે, કર્મના ફળનો આધાર શેની ઉપર છે. આ સિદ્ધાંત તમે બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે આપણી મોટી ગડબડ આમાં થતી હોય છે. કર્મનું ફળ આધાર રાખે છે ભાવ ઉપર. તમે કેવા ભાવથી કાર્ય કરો છો એની ઉપર આધાર છે કર્મના ફળનો. આના માટે આપણે એક એક્ઝામ્પલ સમજીએ. બે વ્યક્તિ છે, એક સૈનિક છે, આપણા દેશનો એક જવાન છે જે સીમા ઉપર ઊભો છે, અને એક આપણે છીએ સામાન્ય વ્યક્તિ, ભારતના નાગરિક. એની પાસે બંદૂક છે, આપણી પાસે બંદૂક છે. પણ હવે વિચાર એ કરવાનો કે સૈનિક યદી સીમા ઉપર કોઈને મારી નાખે, માનો પાકિસ્તાનના કોઈ વ્યક્તિને એને ગોળી મારી દીધી, એને સજા થશે કે મેડલ મળશે? મેડલ મળશે, એને હત્યા કરી છે. અને તમે અહીંયા રસ્તામાં બંદૂક લઈને નીકળ્યા, ટ્રાય કરતા હતા, એમાં કોકને મારી દીધી. આપણો શોખ હતો કે ભાઈ લગ્ન છે ને ભડાકો કરો, ઉપરની બદલે સામે થઈ ગયો, આપણને મેડલ મળશે કે સજા મળશે? કર્મ એક જ છે. જો ઓલા એ ત્યાં ગોળી છોડી છે, આપણે અહીંયા ગોળી છોડી છે, એકને મેડલ એકને સજા, આવું કેમ ભાઈ? કર્મ તો હરખું છે, બાહ્ય દ્રષ્ટિએ જોવો તો કર્મ એક સમાન છે, પણ એકને મેડલ ને એકને સજા એમ કેમ? કારણ કે એક વ્યક્તિ સરકારના નિયંત્રણમાં, સરકારની પરમિશનથી એણે ઓલા વ્યક્તિને ગોળી મારી છે, એનો પોતાનો કોઈ ભાવ નથી એમાં. જ્યારે અહીંયા આપણે ગવર્મેન્ટના અધિકારી નથી, આપણે એક નાગરિક છીએ, અને નાગરિક તરીકે એક વ્યક્તિની હત્યા આપણી ઉપર ગુનો બને છે. પેલા વ્યક્તિએ દેશ સેવા માટે કર્યું છે, જ્યારે આપણે વગર કઈ કારણ વગર કરી નાખ્યું. એવી રીતે આ જગતમાં કર્મ ભલે એક સરખું દેખાતું હોય, એક સમાન લાગતું હોય, પણ એના ફળમાં ભિન્નતા રહે છે. એ તમારા ભાવ ઉપર આધાર છે કે તમે કેવી ભાવનાથી કર્મ કરો છો. હવે તમે જુઓ કે આપણે સુરતમાં જ્યારે 8 વાગે રાતે અને તમારે કતારગામથી વરાછા આવવું હોય અને ટ્રાફિક ફૂલ હોય, પણ એમાં બે ગાડીવાળા એવા હોય એકદમ સ્પીડથી ભગાવીને જતા હોય, એકદમ સ્પીડથી, આપણે બાજુમાં હોય તો આપણે આને આટલી બધી હું ઉતાવળે છે, આટલું ફાસ્ટ જાય છે આવી ટ્રાફિકમાં. હવે એ બેમાં એક વ્યક્તિ જે છે ને એને એ છે ઘરે જઈને જલ્દી જમી લઉં, ભૂખ બહુ લાગી છે. અને કે બીજો વ્યક્તિ હોય એને એ વિચાર હોય કે મારું ગીતા કોર્સમાં વયું જાહે, કંઈક મારે ત્યાં પહોંચવું જલ્દી. એકને અહીંયા આવવું, એકને ઘરે, પણ બાહ્ય દ્રષ્ટિએ શું દેખાય છે? આ બેને ઉતાવળ જ લાગે છે, અને આપણે કંઈક મરવાના થયા છે, આપણે બેના માટે એ જ કહી દઈએ છીએ, પણ એની ભાવના આપણે સમજતા નથી. એટલે જેવા ભાવથી કર્મ થશે એવું ફળ પ્રાપ્ત. એટલે એવું ન કહી શકાય કે એક જ પ્રકારના કર્મ આ બે હરખું જ કર્યું તો ફળ કેમ જુદું જુદું આવ્યું? ભાવ ઉપર આધાર રાખે છે. અને આ કર્મ શરૂઆતથી લઈ અને ફળ સુધી કેવી રીતે પહોંચે છે તો આપણે એની ચર્ચા કરીએ. સૌથી મહત્વપૂર્ણ વિષય કર્મનું જેને હૃદય કહેવાય એ પોઈન્ટ હવે આવી રહ્યો છે, કે આપણી ઈચ્છાથી લઈ અને કર્મ ફળ સુધી આપણે કેવી રીતે પહોંચીએ છીએ. તો કુટ, બીજ, અપ્રારબ્ધ અને પ્રારબ્ધ, ચાર વિષય છે, તમારી સ્ક્રીન સામે છે. સૌથી પહેલા ફોટાની અંદર એક કોન્ફરન્સ મીટિંગ ચાલી રહી છે. મીટિંગમાં પુરુષ હોય છે અને સ્ત્રી હોય છે,
પણ એમાંથી એક પુરુષના મનનો વિચાર ત્યાં લખેલો છે. શું વિચારે છે એ વ્યક્તિ? કે શું આ સ્ત્રીનો હું ભોગવી શકું, એ એનો વિચાર છે. તો જ્યારે જ્યારે વ્યક્તિના મનમાં પાપ કરવાનો વિચાર આવે એને કૂટ કહેવામાં આવે છે. આ સ્લાઇડથી તમને આ વસ્તુ સારી રીતે સમજમાં આવશે. પાપનો જે વિચાર છે એ કૂટ છે. પછી એના એ વ્યક્તિએ નેક્સ્ટ સ્લાઇડની અંદર એ પાપ કરવાનો નિર્ણય લઈ લીધો. પહેલી સ્લાઇડમાં શું છે? ખાલી વિચાર છે એનો કે આ પાપ મારે કરવું છે. નેક્સ્ટ ફોટોની અંદર એણે એ વિચારને નિર્ણયમાં બદલી નાખ્યો છે કે હું એ પાપ કરીશ. તો એણે એક ડેટ ફિક્સ કરી દીધી છે કે ભાઈ આ સમયે આ સ્ત્રી સાથે હું સંગ કરીશ, માને એ પાપ હું કરીશ. એટલે પાપનો નિર્ણય કન્ફર્મ થયો. અને જ્યાં અપ્રારબ્ધ લખવામાં આવ્યું છે નીચેની ત્રીજી સ્લાઇડ જે છે, એણે પાપ કર્યું. અપ્રારબ્ધ અર્થાત એ પોતાના વિચારને પોતાના નિર્ણયને એણે પ્રેક્ટિકલ રૂપમાં અમલમાં મૂકી દીધો. અને ચોથું પ્રારબ્ધ જે છે, પરિણામ શું નીકળ્યું એ ફોટામાં તમારી સામે છે. વ્યભિચારનું પરિણામ જીવલેણ રોગ લાગુ થયો. આ પ્રારબ્ધ છે. સમજમાં આવ્યું? માણસ પહેલા પાપ કરવાનો વિચાર કરે, પછી એ પાપ ક્યારે કરવું એનો નિર્ણય કરે, ત્રીજા સ્ટેપમાં એ પાપ કરે અને ચોથા સ્ટેપમાં એ પાપનું પરિણામ ભોગવે છે. કૂટ, બીજ, અપ્રારબ્ધ અને પ્રારબ્ધ આ વસ્તુ છે. લોકો પોતાના કર્મ અનુસાર જ આ જગતમાં જીવન પ્રાપ્ત કરે છે અને એ કર્મ અનુસાર જ આ બધા શરીરો મળે છે. કર્મ અનુસાર જ એને પરિવાર પ્રાપ્ત થાય છે. કર્મ અનુસાર જ એને સમાજ પ્રાપ્ત થાય છે. હરેક વસ્તુ કર્મ ઉપર આધારિત છે. જે કાંઈ બની રહ્યું છે આપણા જીવનની કોઈ ઘટના આકસ્મિક નથી, બાયચાન્સ નથી. એની પાછળ આ સિદ્ધાંતો કાર્ય કરે છે. જો કર્મનો અચ્યુત ન્યાય. આપણે સુરતની અંદર રોજ રાત્રે એસી વાળા રૂમમાં સૂઈએ છીએ અને આમાં જે દેખાવા વાળા લોકો છે એને એ નથી ખબર કે એર કન્ડિશન જેવી કોઈ વસ્તુ હોય અને કદાચ મોબાઈલ જેવી કોઈ વસ્તુ હોય એને જાણ્યા વગેરે જ આનું જીવન પૂરું થઈ જશે. રોગીઓ આ સમાજમાં એવા ઘણા છે એને જેને રોગ લાગુ થયા છે. એવા એવા રોગીઓને જોઈને આપણા હૃદયમાં દયા આવી જાય. હે, પણ શા માટે પ્રાપ્ત થયું છે એને? નેક્સ્ટ નહીં, નહીં એક રિવાઇન્ડ કરો. એક જ છે. ઓકે. ઘણા વ્યક્તિઓને આપણે જોતા હોય બહુ બીમાર હોય દવાખાનાઓમાં, આપણે શું કરી શકીએ? કે કોઈ વ્યક્તિને કેન્સર થયું છે, તમને એના પ્રત્યે બહુ દયા છે, બહુ ભાવના છે, પણ તમે કરી શું શકો? કારણ કે એનો નિર્ણય પ્રકૃતિએ કર્યો છે કે જ્યાં સુધી કષ્ટ આ શરીરમાં નહીં ભોગવે ત્યાં સુધી એનો છુટકારો થવાનો એ કર્મ એને ભોગવવું જ રહ્યું. કોઈના જીવન આપણે ન બદલાવી શકીએ. ઘણા લોકોની એવી ઈચ્છા છે ભારતમાંથી ભિખારીઓ નાશ થઈ જાય. અરે એના કર્મમાં લખ્યું છે ને તો અમેરિકામાં જની ભીખ માંગશે. અને આમાંથી કોઈ અમેરિકા ગયા હોય તેને પૂછો, આ દુનિયામાં એવો કોઈ દેશ નથી કે જ્યાં કોઈ ભિખારી નથી. કોઈ ન બદલાવી શકે આ સ્થિતિને. અને આપણી ઈચ્છા હોય કે રસ્તા ઉપર રહેવા વાળા એક ભિખારીને મારે કરોડપતિ બનાવવો છે, ટ્રાય કરી જોવો એકવાર. સંભવ નથી ક્યારેય. એના કર્મ અને ભાગ્યથી આગળ તમે બીજા માણસની કોઈ હેલ્પ કરી શકો નહીં. આ જ એક અટળ ન્યાય છે. અને એટલા માટે પરિણામનો વિચાર જરૂરી છે કે અહીંયા પાપ કર્યું તો એનો દંડ આપણને પ્રાપ્ત 100% થવાનો છે. એટલા માટે આપણે પહેલા એ સમજી લેવું જરૂરી છે કે કર્મ કેટલી પ્રકારના હોય છે. ભગવાને ગીતામાં કીધું, કર્મણો હિ અપિ બૌદ્ધવ્યમ બૌદ્ધવ્યમ ચ વિકર્ણ વિકર્મણ અકર્મણશ્ચ બૌદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. કેટલી સુંદર વાત ભગવાને કહે છે. હે અર્જુન, કર્મના ત્રણ પ્રકાર છે. એક કર્મ, વિકર્મ અને અકર્મ.
હા, ત્રણેય તમારી સ્લાઇડમાં તમે જોઈ શકો છો. કર્મના આ ત્રણ વિભાજન છે અને મનુષ્યોએ આ સારી રીતે જાણી લેવાની જરૂર છે. કર્મ કોને કહેવાય? જે વસ્તુ શાસ્ત્ર અનુસાર કહેવામાં આવી છે કે આ કરવું જોઈએ, ઈ કર્મ છે. ઈ કર્મનું બીજું નામ પુણ્ય કર્મ પણ છે. વિકર્મ શું છે? વિકર્મનો અર્થ છે વિરુદ્ધ કર્મ, જે શાસ્ત્રમાં કીધું છે એનાથી વિપરીત. શાસ્ત્રમાં ક્યાંય નથી લખ્યું માવો ખાવો જોઈએ, તોય આપણે ખાઈએ છીએ, એટલે આ પાપ. વિકર્મ વિરુદ્ધ કર્મ, બરાબર? હા, એ જ ઘણા આપણે કરતા જ હોય ને યાર, આમાં તો આપણું આવે બધું. વિકર્મ, વિકર્મનો અર્થ છે વિરુદ્ધ કર્મ, જે ના પાડવામાં આવી છે છતાં કરીએ આને વિકર્મ. વિકર્મનું સીધું ગુજરાતી પાપ. કર્મ એટલે શું છે? પુણ્ય. અને વિકર્મ એટલે પાપ. અને ત્રીજું છે અકર્મ. આ અકર્મ શું છે? અકર્મનો અર્થ છે એક એવું કર્મ જે કર્મ તમે કરો તો છો પણ એનું કોઈ ફળ ભોગવવું પડતું નથી, નહીં પાપ નહીં પુણ્ય. એક એવું કર્મ છે એને અકર્મ કહેવામાં આવ્યું છે ભગવદ્ ગીતાની અંદર. તો આપણે અહીંયા પહેલા જાણી લઈએ પાપ અને પુણ્યની વ્યવસ્થા કેવી છે. ભગવાન કહે છે જે વ્યક્તિ પાપ કરે એને નરક લોકની પ્રાપ્તિ થશે. હવે નરકનું નામ આવે એટલે ગુજરાતીઓના મનનો પહેલો પ્રશ્ન, કોણે જોયું છે? હે, આ બધા આપણને બીવડાવવા હટવા છે ને, એમ નામ લાગ્યા છે વ્યાસપીઠથી મંડાણા. નરક જોયું જ કોણે? હે, આમાં જો એક ફોટો પ્રભુપાદજીએ બનાવડાવ્યો છે. આપણે કહેતા હોય ભાઈ નરક જેવું કાંઈ છે નહીં, મોજ કરો મોજ. કે હે, ગુજરાતી સ્લોગન. તમે વિચાર કરો કે કોઈ નાના એવા શહેરની અંદર રીતે જ્યારે કોઈ સિટી નવું બને ને, તો સૌથી પહેલાં શું બને ખબર છે? કોઈ શહેર નવું બને ત્યારે સૌથી પહેલાં જેલ બને. શું કામ? કારણ કે અહીં માણસો રહેવા આવશે, એમાંય તે અવળચંડા હશે, એને સીધા કરવા નાખવા પડશે. જેલ વિભાગ સરકાર પહેલાં બનાવે, પછી બીજું બધું બને શહેરમાં. એમ ભગવાને આ અનંત બ્રહ્માંડો બનાવ્યા, તેણે જેલ નહીં બનાવી હોય. આ આખા બ્રહ્માંડની જે જેલ છે ને, એનું નામ નરક છે. હવે આપણે ઈ વિષયમાં નથી જવું કે તમે માનો છો કે નથી માનતા, કારણ કે સુખદેવ ગોસ્વામી ભાગવતના પંચમ સ્કંદના અંતિમ અધ્યાયમાં 28 પ્રકારના નરકોનું વર્ણન કરી ચૂક્યા છે. અને અગાઉ મેં કીધું સુખદેવજીએ ગંગા તટે ગપ મારવા બેઠા નહોતા. શાસ્ત્ર પ્રમાણ છે નરક છે તો છે, હવે આપણે માનવી કે ન માનવી એનાથી કાંઈ ફરક પડવાનો. અને કોઈને વધારે ઈચ્છા હોય કે ભાઈ ના નથી જ, તો મર્યા પછી અનુભવ કરી લેજો. ક્યાંક ભેગા થશું તો વાત કરશું. આનું બીજું તો શાસ્ત્ર પ્રમાણે સિવાય આનો તો કોઈ પુરાવો નથી ને બીજો. અને ભગવાને ઘણી વાર ગીતામાં નરક શબ્દનો ઉલ્લેખ કર્યો. ત્રિવિદસ્ય નરકસ્ય દ્વારમ, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. અર્જુન, આ કામ ક્રોધ અને લોભ આ ત્રણેય નરકના દ્વાર છે. આ નરક શબ્દ ભગવાનના મુખેથી નીકળ્યો છે. તો જે લોકો પાપ કરે એ નરક લોકમાં જાય. નરક લોકમાં યમરાજજી એને દંડ આપે અને દંડ આપી એને શુદ્ધ કરે અને એના કર્મ અનુસાર એને જે શરીરોમાં ઉત્ક્રાંતિ જે કાલે આપણે જોઈ એ ઉત્ક્રાંતિ અનુસાર એને પછી શરીરો પ્રાપ્ત થાય. તો પાપી જે વ્યક્તિ હોય જે ગુનો કરે એને સરકાર જેલમાં નાખે અને જેલમાં જ્યારે એનો દંડ પૂરો થાય પછી પાછો એને બહાર કાઢે. સેમ વ્યવસ્થા ભગવાનની છે એવું ન કહી શકાય. ભગવાનની વ્યવસ્થા છે એટલે આ જગતમાં જેલની વ્યવસ્થા છે, કારણ કે ભગવાને કર્યું છે એનું જ તો કોપી મનુષ્યોએ કરી છે ને. તો પાપ અહીંયા ભોગવાશે, પુણ્ય ભોગવવા માટે સ્વર્ગની વ્યવસ્થા છે. આમાં કોઈ નહીં કે આ ન હોય કેમ, હા આ જલસા કરાવે એવું છે. જેણે બહુ દાન કર્યા છે, જેણે મોટી મોટી સ્કૂલો બંધાવી છે, અન્ન ક્ષેત્રો બાંધ્યા છે, એવા તમામ પુણ્ય કર્મ કરવાવાળા લોકો અહીંયા આવશે સ્વર્ગલોક. એનું બેલેન્સ સ્વર્ગમાં જેવું જ્યાં સુધી હશે ત્યાં સુધી ત્યાં રહેશે, અને બેલેન્સ જેવું ત્યાં પૂરું થાય એટલે
ભગવાનના શબ્દોમાં ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિશંતિ, જેવું ત્યાં પુણ્ય ક્ષીણ થાય એટલે ત્યાંથી અને પાછો આ ભૂલોક અર્થાત આ પૃથ્વી ઉપર એને જન્મ પ્રાપ્ત થાય. તો પાપનું બેલેન્સ નરકમાં ભોગવશે અને પુણ્યનું બેલેન્સ સ્વર્ગમાં ભોગવે છે. પણ આનો હિસાબ એવો છે કે જ્યાં સુધી આ પાપ અને પુણ્યનું બેલેન્સ ઝીરો ન થાય ત્યાં સુધી વ્યક્તિ જન્મ મરણના પ્રવાહમાં ચાલતો રહે છે, ત્યાં સુધી એના જન્મ મરણ અટકશે નહીં. આ બેલેન્સને ઝીરો કરવું જરૂરી છે. પણ એક સમજવાની વાત એ છે કે કર્મનો સિદ્ધાંત માત્ર અને માત્ર મનુષ્ય માટે છે, પશુઓને ક્યારેય કર્મ લાગતું નથી. શું કામ? બોલા જે 80 લાખ શરીરો કાલે આપણે જોયા ને, એને આ કર્મનો કોઈ નિયમ લાગુ નહીં પડે. હવે સિંહે જંગલમાં હરણ મારી નાખ્યું તો કે યમરાજજી સિંહને નહીં પકડે, કાલે તે હરણને માર્યું છે. એ તો એની પ્રકૃતિની વ્યવસ્થામાં ચાલે છે. કર્મનો નિયમ માત્ર અને માત્ર મનુષ્ય માટે છે, કારણ કે પશુઓની જે છે કર્મનું તો પરિણામ અહીંયા પાપ કર્યો ત્યારે જ કૂતરો થયો હોય ને, એ કૂતરો બન્યો શું કામ? એના કર્મના કારણે. હવે માની લો કોઈ વ્યક્તિએ ગુનો કર્યો અને જેલમાં હોય, પછી જેલમાં જેલમાં એને પાછી સજા મળશે? હવે ઓલરેડી જે જેલમાં છે તો એ સજા જ ભોગવી રહ્યો છે, તો પશુઓની જે છે એમાં ઓલરેડી જીવ સજા ભોગવી રહ્યો છે. એટલા માટે મનુષ્ય જીવન જે છે એને જંકશન માનવામાં આવ્યું છે. આ 84 લાખ શરીરો જે છે ને એનું જંકશન જે છે એ આ મનુષ્ય. જંકશન સમજો છો ને, કે ખાલી રેલવેના પાટિયામાં જ વાંચ્યું છે. જંકશન એટલે એકથી વધારે રસ્તા જ્યાં નીકળતા હોય એને જંકશન કહેવાય. તો આ મનુષ્ય શરીરમાંથી આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશામાં જવું છે. ભગવાને ગીતામાં 3 રસ્તા બતાવ્યા. ઉદ્વ ગચ્છંતિ સત્વસ્થા, જે લોકો સત્વગુણમાં કર્મ કરશે એ લોકો ઉપરના લોકમાં જશે. મધ્ય તિષ્ઠંતિ રાજસા, જે લોકો રજોગુણમાં કર્મ કરશે એ મધ્ય લોકમાં રહેશે. અને અધો ગચ્છંતિ તામસા, જે તમોગુણમાં કાર્ય કરશે એ નિમ્ન લોક અર્થાત નરક લોક ઇત્યાદિમાં જશે. ચોઈસ માત્ર મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થાય છે. આપણે ક્યાં જવું છે એ નક્કી આપણે કરવાનું છે. કેવી રીતે? કર્મ દ્વારા. જેવું કર્મ કરશો મૃત્યુ પછી એવી ગતિ પ્રાપ્ત થવાની છે. એટલા માટે આને જંકશન કહેવામાં આવ્યું છે. કયો રસ્તો ચોઈસ કરવો આપણા હાથમાં છે. અર્થાત આતંકવાદીઓ ભગવાન બનાવતા નથી, આ નેતાઓ ભગવાન બનાવતા, આપણું બનાવેલું છે અને આપણે ભોગવીએ છીએ. ઘણા એમ કે એક્સિડન્ટ થાય ને માણા મરી જાય તો ભગવાનની ઈચ્છા એ ગયો હશે ને, ભગવાને કીધું હો ઉપર રાખજે એમ. હે, હાઈવે આપણે બનાવ્યા, ગાડી આપણે બનાવી, સ્પીડ વાળી આપણે બનાવી, એક્સિલેટર દબાવીને આપણે દીધું, આમાં ભગવાન શું કરે? ભગવાને કીધું છાનમાં બેહીને માળા કરે, હે મારું ભજન કરે ભક્ત હતા, તો ઈદ આપણે કર્યું નહીં. ઘણા એમ કે આકાશમાં વિમાન ફાટી ગયું, ભગવાનની ઈચ્છા છે, ભગવાને નક્કી કર્યું છે કે આ વિમાન ઉપર જઈને ફાટે. વિમાન કોણે બનાવ્યું? આપણે. તો આપણું જે કાંઈ બનાવેલું હોય એમાં પૂર્ણતા તો હોય નહીં. આપણે પહેલા દિવસે ચર્ચા કરી, હરેક જીવમાં 4 દોષ છે. આપણું નોલેજ અપૂર્ણ છે એટલે આપણે જે બનાવશું એ કેવું રહે? અપૂર્ણ. તો એમાંથી પૂર્ણ સુખ કેવી રીતે પ્રાપ્ત થવાનું છે? એટલા માટે જીવની સૂક્ષ્મ સ્વતંત્રતામાં ભગવાન કોઈ હસ્તક્ષેપ કરતા નથી. આ આપણે સમજવા લાયક છે. તો કર્મનો આ સિદ્ધાંત એટલો સમજો કે પાપ અને પુણ્ય ગમે એ કરો બે ભોગવવું તો પડશે, પણ એક ત્રીજું કર્મ એવું છે કે જેને કર્યા બાદ એનું કોઈ ફળ હોતું નથી. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન, તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. ભગવાન કહે છે હે અર્જુન, યદિ કોઈ વ્યક્તિ યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર, જે લોકો આ જગતમાં બીજા માટે જીવે છે, કોઈ અન્યના માટે કર્મ કરે છે અર્થાત પોતાની ઇન્દ્રિય તૃપ્તિ છોડી અને અન્ય માટે કાર્ય કરવાનો અર્થ છે, ભગવાન માટે જે લોકો કર્મ કરે છે આ જગતમાં એને કોઈ પ્રકારનું બંધન લાગતું નથી. અકર્મનો સીધું ગુજરાતી છે ભક્તિ,
જે લોકો ભક્તિ કરે ને એના દ્વારા થયેલા કર્મમાં નથી પાપ હોતું કે નથી પુણ્ય. એ લાગે આમ સામાન્ય માણસ કે આપણી વચ્ચે રહે છે, આપણી જેમ જ જીવન જીવે છે, આપણી જેવી જ બધી વસ્તુ એની પાસે છે, પણ એ વ્યક્તિ કર્મના બંધનથી મુક્ત હોય છે. કેવી રીતે આ સંભવ છે? તો ભગવાને ગીતામાં કીધું કે અર્જુન, જે વ્યક્તિ મને અર્પિત કરીને કોઈ વસ્તુનો ભોગ કરે તો એ પાપ બંધનમાંથી મુક્ત થઈ જાય, પણ જે મને અર્પણ નથી કરતો અને પોતે ઉપાડે છે જાતે એની ઇન્દ્રિય તૃપ્તિ માટે, તો એ કેવલ અને કેવલ પાપ કરી રહ્યો છે. આ ગીતાનો સ્પષ્ટ સિદ્ધાંત છે. હવે આને હું એક સરળ ઉદાહરણ દ્વારા જો સમજાવવાનો પ્રયાસ કરું તો આપણા ઘરે દરરોજ સબ્જી, રોટી, દાળ, રાઈસ બને છે, બરાબર? તો ઘણા લોકો બનાવીને તરત ડાયરેક્ટ ઝપટ બોલાવતા છે, ભગવાને કીધું આ પાપ છે. મને ધરાવ્યા વગર યદિ કોઈ વ્યક્તિ અન્ય ખાઈ લે, અન્નને ગ્રહણ કરે, તો એ અન્ન નહીં શું ખાય છે? પાપ ખાય છે. જેણે ગીતા વાંચી એને આ વાત ખબર હશે. યજ્ઞ શિષ્ટાશીના સંતો મુચ્યંતે સર્વ કિલ વિષય ભુંજતે તે ત્વમ અધમ પાપમ, ભગવાન કહે છે એ અન્ન નહીં શું ખાય છે? પાપ ગ્રહણ કરી રહ્યો છે. હવે ઈ સબ્જી, રોટી, દાળ, રાઈસ જે બનાવ્યું એમાં એક તુલસી પત્ર મૂકી અને ભગવાનને ઓફર કરી દો અને પછી ગ્રહણ કરો એટલે પાપ ન લાગે. અકર્મ કરવાની સૌથી સરળમાં સરળ ટેકનિક, સમજ્યા? કર્મ ઇનુઈ છે, કેવલ જો એ કર્મની ભાવના બદલાઈ જાય તો વ્યક્તિ કર્મના બંધનથી મુક્ત થઈ જાય. હવે રોટી, સબ્જી, દાળ, રાઈસ રોજ બનાવવું જ છે તો પછી રોજ આપણે આરોગી જતા એની બદલે ભગવાનને ઓફર કરીને જો આપણે એ ખાઈએ તો ભગવાન ગીતામાં કહે છે કે તો તમે એ પાપ બંધનથી મુક્ત રહેશો. હવે આમાં ઘણાને ઓબ્જેક્શન હશે કે ભગવાન ખાતા તો નથી તો એને હું કામ ધરાવું? એને મારો ખાલી એક જ પ્રશ્ન કે જો એ ખાતા હોત તો તેમ થાળી મૂકે જ ખરા? કારણ કે એમ વિચારે સારું, આ મંદિરમાં 8 રોટલી એ ઝપટ બોલાવે છે રોજ હારવાર, 2 મેમ્બરનું તો એ ઉપાડી જાય છે. પણ બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં કહે છે, અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિ મંતી, જે અન્ન દૂષિત અન્ન છે એ જ્યારે આપણે ભગવાનની સામે લઈ જઈએ ને ત્યારે ભગવાન શું કરે છે? એ થાળીને કેવલ જોવે છે. આ બ્રહ્માજીના શબ્દો, અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિ મંતી, ભગવાન એની કોઈ પણ ઇન્દ્રિયથી કોઈ પણ કાર્ય કરી શકે. આપણી એક ઇન્દ્રિય એક જ કામ કરીએ કે આપણી આંખ જોવાનું, એ જોવા સિવાય બીજું કામ ન કરે, કાન સાંભળવાનું જ કરે, પછી કાન ખાવાનું કામ કાન ન કરીએ કે. જ્યારે ભગવાન આંખથી ભોજન લઈ શકે, કાનથી જમી શકે, હાથથી જમી શકે, અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિ મંતી, બધી ઇન્દ્રિયોની વૃત્તિ ભગવાનની હરેક ઇન્દ્રિયોમાં વિદ્યમાન છે એટલે ભગવાનની ઇન્દ્રિયા પૂર્ણ છે. આ ઘણા એવું કહે કે આપ ભગવાન ખાતા નથી તો હું કામ થાળી રોજ લગાવી? એ ભગવાન કેવલ દ્રષ્ટિ કરી, એ અન્નને પવિત્ર કરી, એમાં રહેલા પાપને દૂર કરી અને એ ભોગને શુદ્ધ પ્રસાદના રૂપમાં આપણી સામે પ્રસ્તુત કરે છે. અને આવો પ્રસાદ યદિ કોઈ વ્યક્તિ ગ્રહણ કરે એની બુદ્ધિ શુદ્ધ થાય અને એ વ્યક્તિને આ ભગવદ્ ગીતા સમજમાં આવે. તમે કહેશો યાર આવું થોડી હોય, એનું એક પ્રમાણ ભગવદ્ ગીતાથી. ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. અર્જુન જેનો આહાર શુદ્ધ હોય ને સત્વગુણ એનામાં જ પ્રગટ થાય. બાકી ગમે ને ગમે એ એઠું જૂઠું આ તે ખાઈ લેતા પી લેતા હોય, આની અંદર કોઈ દિવસ ભગવાનને સમજવાની બુદ્ધિ પ્રગટ થાય નહીં. જેને ભક્તિમાં આવવું છે ને એના માટે સૌથી પહેલું પગથિયું અન્નથી શરૂ થાય છે. જ્યાં સુધી તમારું અન્ન નહીં સુધરે ત્યાં સુધી મન ક્યારેય સુધરવાનું નથી. જેના અન્ન દૂષિત છે એના મન દૂષિત છે. પહેલું પગથિયું આ છે. એવી રીતે બિઝનેસ, ધંધો, ભક્તિ કેવી રીતે બને? આપણે બિઝનેસ કરીએ છીએ પણ આપણે જો પત્ની ભક્ત હોય, આપણા બાળકો ભગવાનના ભક્ત હોય અને એના માટે જો તમે કમાવ છો ને તો એ રીતે ભક્તિ છે. કારણ કે ભગવાન એ નહીં જોવે કે તમે તમારી પત્ની ને બાળકોનું પોષણ, ભગવાન એ જોવે છે કે મારા 3 વૈષ્ણવોનું પોષણ કરે છે. આનો બિઝનેસ છે તે ભક્તિ છે.
શિલ પ્રભુપાદજી જે નામ આપ્યું ને કૃષ્ણ કોન્શિયસનેસ, આપણે આપણી ચેતના બદલાવવાની છે, લાઈફસ્ટાઈલ નહીં. ભક્તિ કરવા લાઈફસ્ટાઈલ બદલવાની જરૂર નથી, ચેતના જો બદલી જશે ને તો પ્રભુપાદ કહેતા સૂટ અને બૂટમાં તે સંન્યાસી હોઈ શકે. હે, અને જો ચેતના નો બદલાણી હોય ને તો ધોતીમાં તે વિશ્વાસઘાત કરવા વાળા લોકો મળી શકે છે. માણસની ચેતના ઉપર આધારિત છે. એટલે પ્રભુપાદાને નામ આપ્યું કૃષ્ણ કોન્શિયસનેસ. ચેતના જો આપણી ભગવાનમય થઈ જશે તો જીવનમાં પાપ કે પુણ્યનો ક્યારેય ભય રહેશે નહીં. આ ભય એ વ્યક્તિઓ માટે જે પોતાના માટે જીવે છે. જ્યારે અહીંયા ભગવાન કહે છે કર્મણો અન્યત્ર, જે આ જગતમાં બીજાના માટે જીવે ને એ વ્યક્તિ ભગવાનને પ્રિય છે. એટલે આપણે એ નક્કી કરવાનું છે કોના માટે જીવવું છે, કૃષ્ણ માટે કે આપણા માટે, તો આ કર્મના બંધનથી આપણે બહાર નીકળી શકશું. તો આ રીતે ત્રણ પ્રકારના કર્મ છે, નક્કી તમારે કરવાનું છે. કર્મ કરવું છે, વિકર્મ કરવું છે કે પછી અકર્મ કરવું છે. વિષય તો બહુ ગહન છે, કહેવાની મારી બહુ ઈચ્છા છે, પણ સમયને ધ્યાનમાં લઈ અને આપણો અંતિમ વિષય જે છે કાળ, તો એને સમજવાનો પ્રયાસ કરીએ કાળ શું છે. અને આજે હું તમને થોડા પહેલાં જ સૂચના આપી દઉં કે થોડોક સમય તમારો હું વધારે લઈશ. આજે આમ તો કાલ રવિવાર છે એટલે શનિવાર માંડ હાથમાં આવ્યો અને વિષય માંડ હાથમાં આવ્યો છે. થોડું આ કાળને સમજીને આપણે પૂરું કરવાનું છે. તો કાળ શું છે? કાળ તે ભગવાનની શક્તિ છે. ભગવદ્ ગીતા અધ્યાય 11, જ્યારે ભગવાને વિશ્વરૂપ બતાવ્યું અર્જુનને, તો અર્જુન ઘડીક ભૂલી ગયા કે આ છે કોણ, પૂછ્યું એને કોણ છો તમે, ત્યારે ભગવાન કહે છે કાલોસ્મી. અર્જુન હું કોણ છું? કાળ છું. તો કાળનો એક સરળ ભાષાંતર છે સમય. પણ આ સમયની અધ્યાત્મ જગતમાં એક બહુ ઊંડી વ્યાખ્યા છે આ સમય. અને સમયને જાણવો જરૂરી છે કે આ સમય કાર્ય કેવી રીતે, કાળનું વર્ણન શાસ્ત્રમાં કેવી રીતે કરવામાં આવ્યું છે. તો એક વાત તો આપણે જાણીએ છીએ, સમય બહુ કિંમતી છે. કરોડો રૂપિયા આપ્યા પછી તે એની એક ક્ષણ વહી ગયેલી પાછી મળતી નથી. આ સમય, હવે મારો એક પ્રશ્ન તમને એ છે કે આ ભૌતિક જગતમાં સૌથી નાનામાં નાની વસ્તુ કઈ? હા, પરમાણુ. કોણે કીધું? કોણ પરમાણુ કોણ બોલ્યું? ભાઈ તમને કઈ કરવાનું નથી યાર, ખાલી પૂછું છું કોણે કીધું. ગંભીર થઈ ગયા. તમારો ઉત્તર સાચો છે, પરમાણુ. વિજ્ઞાને આ સાબિત કર્યું છે, પરમાણુ સૌથી નાનામાં નાનો છે. અને ભાગવત અહીંથી શરૂ કરે છે. વિદુર મૈત્રેય સંવાદની અંદર સમયની વ્યાખ્યા મૈત્રેય ઋષિ દ્વારા, બે પરમાણુ જ્યારે ભેગા થાય ને ત્યારે શું બને? અણુ. આમાં સાયન્સ વાળા ઘણા છે. બે પરમાણુ ભેગા થાય એટલે અણુ બને. પછી ત્રણ અણુ ભેગા થાય તો શું બને? ત્રસરેણુ. સ્ટેજ વાહીથી, હા, એક અહીંયા છે, બધા બેઠા હોય ને આમ તેમ. ત્રસરેણુ બને, વાંધો નહીં, હમણાં આપણે એને એને પૂછીએ આગળ. આ ત્રસરેણુ જે છે ને એને તમે ક્યારેક ક્યારેક અનુભવ કર્યો હશે. સૌરાષ્ટ્રમાં નળિયાવાળા ઘરમાં જે રહ્યા હશે, નળિયામાં ક્યાંક જગ્યા રહી જાય ને, પછી એમાંથી એક ચાંદડું પડે નીચે તડકાનો, અને અને એમાં અણુઓ બહુ ઉડતા હોય, નાના નાના જીવાણુ એકદમ હજારની લાખની સ્પીડે આમ તેમ ઉડતા હોય. આવું જોયું છે તમે? એને ત્રસરેણુ કહેવાય. એ જે કણ એમાં ઉડે ને, એ ત્રણ અણુથી જે બનેલો હોય. પછી ત્રણ ત્રસરેણુ જ્યારે ભેગા થાય એટલે એમાંથી એક વસ્તુ બને છે એકમ, જેને ત્રુટિ કહેવામાં આવે છે. એક ત્રુટિ, એ એક ત્રુટિના 100 ગણો સમય જે છે એને વેધ કહેવામાં આવે છે. ત્રણ વેધનો એક લવ, ત્રણ લવનો એક નિમેષ થાય. નિમેષ એટલે આપણી આંખની પાપણ પડવાનો જે સમય છે, એકવાર આપણે મટકું મારીને જે સમય જાય ને એને નિમેષ કહેવામાં આવે છે. અને ત્રણ મટકા જ્યારે આપણે મારીએ, ત્રણ વાર આપણી આંખ પટપટાવીએ,
અને જેટલો સમય થાય એને એક ક્ષણ કહેવામાં આવે છે. પાંચ ક્ષણની એક કાષ્ઠા હોય, પંદર કાષ્ઠાનો એક લઘુ હોય, પંદર લઘુની એક નાડિકા હોય અને બે નાડિકાનું એક મુહૂર્ત હોય છે, જેને આપણે ગુજરાતીમાં મુહૂર્ત કહેવી. મુહૂર્ત જોડાવા જાય છે ને, એ મુહૂર્તનો સમય બે નાડિકા હોય અને છ નાડિકાઓનો એક પ્રહર હોય. આ બધા એકમ તમારી સામે જ છે. અહીંયા છ નાડિકાઓનો એક પ્રહર, પ્રહરને ગુજરાતીમાં શું કહેવાય? પોર. આપણે કહે ને આઠે પોર આનંદમાં. દિવસ અને રાતના મળીને કુલ આઠ પ્રહર હોય, ચાર દિવસના અને ચાર રાત્રિના. અને મનુષ્યના દિવસ અને રાત્રિ ચાર ચાર પ્રહરના હોય. પંદર દિવસ રાત્રિનો એક પક્ષ જેને શુક્લ પક્ષ કહેવાય અને પંદર દિવસનો બીજો પક્ષ જેને કૃષ્ણ પક્ષ કહેવામાં આવે છે. આ બે પક્ષ જ્યારે મળે ત્યારે એક મહિનો થાય અને એ પિતૃઓના એક દિવસની બરાબર છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને જે લોકના પિતૃઓને તમે શ્રાદ્ધ નાખો છો, અહીંયા તમારો એક મહિનો જાય ત્યારે એનો ન્યા એક દિવસ જાય. આ શ્રાદ્ધ વર્ષમાં એક જ વાર હું કામ નાખવાનું, એનો આ ઉત્તર શ્રીમદ ભાગવતમ દ્વારા. હવે એ ગણતરી થોડી ઘરે જઈને કરી લેજો. હવે પિતૃઓનો એક દિવસ આપણો એક મહિનો અને બે મહિનાની એક ઋતુ હોય, જે ઓલી આવે ને હેમંત શિશિર ગ્રીષ્મ, એ બે મહિનાની એક ઋતુ. અને છ મહિના જ્યારે અહીંયા વ્યતીત થાય ત્યારે એને એક અયન કહેવામાં આવે છે. છ મહિનાનો એક અયન હોય અને છ મહિનાનો બીજો અયન, એક દક્ષિણાયન અને એક ઉત્તરાયણ હોય, જેને આપણે ઉત્તરાયણ કરી નાખ્યું છે. એનું ઓરિજિનલ નામ ઉત્તર અયન છે અને દક્ષિણાયન. તો બે અયન અને બે અયન જ્યારે ભેગા મળે ત્યારે સ્વર્ગમાં રહેવાવાળા દેવતાઓનો એક દિવસ અને રાત્રિ થાય, મતલબ ચોવીસ કલાકનો એક દિવસ. આપણા અહીંયા 365 દિવસ થાય ત્યારે દેવતાઓનો એક દિવસ થાય. મનુષ્ય લોકમાં મનુષ્યનું આયુષ્ય આવા 100 વર્ષનું હોય, મૈત્રી ઋષિ કહે છે. અને સૂર્ય જ્યારે 12 રાશિઓમાં પરિભ્રમણ કરે, એ 12 રાશિઓનો સમય એટલે આપણું એક વર્ષ. તો વિદુરજીનો પ્રશ્ન હતો કે તમે પિતૃઓનું આયુષ્ય બતાવ્યું, દેવતાઓનું આયુષ્ય બતાવ્યું, મનુષ્યનું આયુષ્ય બતાવ્યું, હવે તમે ઓર ઉપરના લોક અર્થાત બ્રહ્માજીનું આયુષ્ય જે છે એ બતાવો. અને બ્રહ્માજીના આયુષ્યનું વર્ણન કરતા શ્રી મૈત્રેય ઋષિ કહે છે કે ચાર યુગ આપણા અહીંયાના, ગણતરી તમારી સામે છે, સતયુગની અંદર ટોટલ વર્ષો જે છે એ હોય છે 17,28,000 વર્ષ સતયુગના. ત્રેતાયુગમાં હોય છે 12,96,000 વર્ષ. પછી દ્વાપરમાં છે 8,64,000 વર્ષ અને કળયુગના હોય છે 4,32,000 વર્ષ. અને આ ચારેય યુગ જેને એક ચતુર્યુગી કહેવામાં આવે છે, આ ચારેય યુગ જ્યારે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર એમ 2000 વખત જ્યારે એ ફરી જાય આ ચારેય યુગ, ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય અર્થાત એક દિવસ થાય. બ્રહ્માજીનું આયુષ્ય છે. આશ્ચર્ય નહીં, કન્ફર્મ જ છે અને સત્ય છે, ભાગવત પ્રમાણ છે. ચારે યુગનો સરવાળો છે 43,20,000. એના ગુણ્યા 2000 કરો એટલે 8,64,00,000,000 વર્ષ આ પૃથ્વી ઉપર જાય ત્યારે બ્રહ્માજીના 24 કલાક થાય. અને આવું બ્રહ્માજી 100 વર્ષ જીવે તોય એ 100 વર્ષ જ્યારે પૂરા થાય ને ત્યારે બ્રહ્માને મરવું પડે છે. કીડીથી લઈને બ્રહ્મા સુધી 84 લાખ પ્રકારના શરીરો જે ભગવાનને નિર્માણ કર્યા, જન્મ મૃત્યુ હરેક ઉપર લાગુ પડે છે બધાને. આટલું લાંબુ આયુષ્ય હોવા છતાં બ્રહ્માજી 100 વર્ષના અંતે મૃત્યુ પામે છે. પણ એક પ્રશ્ન થાય ને કે આટલો લાંબો દિવસ આ આખો દી બ્રહ્માજી કરે જ હું
તમને થયો કે નહીં, મેં જ્યારે પહેલી વાર ભાગવતમ વાંચ્યું ત્યારે મને આ પ્રશ્ન, આટલો લાંબો દિવસ આ બ્રહ્માજી કરતા હું હશે ને? તો બ્રહ્માજીનું સર્જન દિવસે ચાલે છે. જે દિવસ હોય બ્રહ્માજીનો ત્યારે બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કરતા રહે, જેવો દિવસ સમાપન થાય રાત્રિએ બધું બ્રહ્માજી પોતાનામાં વિલીન કરી અને શયન કરી જાય. વળી જ્યારે બીજો દિવસ આરંભ થાય ત્યારે સૃષ્ટિનું સર્જન પાછું શરૂ કરે, રાત્રિએ પાછું પૂર્ણ થાય. અને આ રીતે બ્રહ્માજીના દિવસ રાત આ ત્રિલોકીની રચના થાય અને વળી પાછું એ પ્રલયમાં વિલીન થતું જાય. કર્મ અનુસાર જીવોને શરીરો પ્રાપ્ત થયા કરે અને આ રીતે બ્રહ્માજી સંપૂર્ણ જીવન વ્યતીત કરે છે. પણ હવે આટલું બધું સમયનું વર્ણન કરવાનું કારણ શું છે? તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે આ ટાઈમિંગ જાણીને આપણે શું કામ છે? આપણે કામ એ છે કે આ બ્રહ્માજી જે 100 વર્ષ જીવે છે ને, એ 100 વર્ષ ભગવાન વિષ્ણુનો એક શ્વાસ છે ખાલી. સમજમાં આવ્યું? ભગવાન વિષ્ણુ જ્યારે શ્વાસ બહાર કાઢે ત્યારે બ્રહ્માજીના 100 વર્ષ જાય, અને શ્વાસ પાછો અંદર લે ત્યારે બ્રહ્માના બીજા 100 વર્ષ જાય. હવે તમે વિચાર કરો, જે વિષ્ણુનો શ્વાસ આવડો લાંબો છે એ વિષ્ણુ કેવડા હશે? આ ભગવાનનું માપ બતાવવા માટે આ કાળનું વર્ણન, કારણ કે ગીતામાં એને કીધું ને, કાલો અસ્મિ અર્જુની કાળ હું છું, ભગવાન કહે છે. કારણ કે જ્યાં કિલોમીટર નાના પડે ને ત્યાં માપવા માટે પછી સમયનો એકમ વપરાય. વિજ્ઞાન પ્રકાશ વર્ષનો યુઝ કરે છે ને, સમય. તો સમયના આધારે ભગવાનનું સ્વરૂપ સમજવાનો આ એક પ્રયાસ છે શ્રીમદ ભાગવત દ્વારા. એટલા મહાન વિષ્ણુ, એની નાભીમાંથી બ્રહ્માનો જન્મ થયો છે એ કમળ ઉપર. સૃષ્ટિ પ્રકરણ બહુ વિસ્તૃત છે ભાગવતમાં, પણ આપણે સમજવાનું એ છે કે આટલું વિશાળ આયુષ્ય જેનું છે, હવે આની સામે આપણું 60 વર્ષનું કેવું લાગે છે? મૂળ તો આપણે તો અહીંથી ન્યા આપણું કનેક્શન જોવાનું છે, કેમ થાય એ બ્રહ્માજીની સામે આપણી કઈ વેલ્યુ છે? તોય આપણે કેટલા હવામાં જીવવી જ બોલો, એ ફર નથી કહેવાતું, ખીલા કાઢી નાખે બોલો. કારણ કે હું મારા ભાઈ અરે 20 વર્ષથી નથી બોલ્યો, બહુ સારું કામ કર્યું નથી બોલ્યો, તને ગિનીસ બુકમાં તારું નામ લખાવશું ભાઈ. કેટલો અહંકાર, નાનું એવું તુચ્છ આયુષ્ય. અને હકીકત એક સુંદર ઉદાહરણ છે, આમાં તમને મજા આવશે. એકવાર સ્વર્ગ લોકમાં ઇન્દ્ર બેઠા હતા પોતાના સિંહાસને, એમાં બ્રહ્માજી આવ્યા અને બ્રહ્માજીએ કીધું કે ઇન્દ્ર શું કરે? તો કે જો બસ આપણા વૈભવનો વિસ્તાર કરીએ છીએ, જો મારું સ્વર્ગલોક તમારા બ્રહ્મલોક કરતા ઐશ્વર્ય આય વધારે છે. બ્રહ્માજીને થયું કે આને મગજ ફરી ગયું લાગે છે, અને આને આને ડેમો દેખાડવો પડશે. એટલે બ્રહ્માજી એને કીધું કે તે તારું તો ઘર બનાવી લીધું હે ને, તારું સ્વર્ગ આટલું સુંદર બનાવ્યું, પણ પૃથ્વી ઉપર એક ઋષિ છે લોમસ ઋષિ, બિચારા બહુ સમયથી તપસ્યા કરે છે, એને કાંઈ ઝૂંપડી નથી, જઈને એને એકાદું ઘર બનાવી દે, એટલે ભજન બરાબર કરીએ. કે ઇન્દ્ર આવ્યા અને આવીને લોમસ ઋષિને કીધું કે મને બ્રહ્માજીએ મોકલ્યો છે અને મારે તમારા માટે ઘર બનાવવું છે જેના કારણે તમે રહી શકો. અને લોમસ ઋષિ શું કરે, એક પૂળો રાખતા, નીણનો પૂળો હોય ને, એ પૂળો યોગ શક્તિથી હવામાં સ્થિર રાખે, જેમ સૂર્ય ફરે ને એ પ્રમાણે એ પૂળો ફરતો જાય, એટલે એને તડકો, બસ આટલી જ વ્યવસ્થા, કોઈ ઘર નહીં. અને ઇન્દ્રએ જ્યારે ઓફર આપી કે મારે તમને ઘર બનાવી દેવું છે, એટલે લોમસ ઋષિએ કીધું કાંઈ જરૂર નથી મારે, કેમ હવે જીવવું થોડું, માથાકૂટ હું જાજી કરવી ભાઈ, મારે કાંઈ બહુ લાંબો. એટલે ઇન્દ્રને વળી મનમાં વિચાર થયો કે આને કેટલું હશે આનું આયુષ્ય, એટલે પૂછ્યું થોડું જીવવાનું એટલે તમે કેટલું જીવવાના છો? તો લોમસ ઋષિએ કીધું કે જો એનું એની છાતીમાં એક ચાંદુ પડી ગયેલું આયા, એટલે છાતીમાં એટલી એવી જગ્યામાં વાળ નહીં, બાકી આખા શરીરે રૂંવાટા, એટલે જેનું નામ લોમસ છે, જેના આખા શરીર ઉપર રૂંવાટીઓ છે, પણ છાતી ઉપર થોડી એવી જગ્યામાં રૂંવાટીઓ ખરી ગયેલી, મતલબ ત્યાં એકય વાળ નહીં. એટલે ઇન્દ્રએ પૂછ્યું કે તમારું આયુષ્ય કેટલું છે? લોમસ ઋષિએ કીધું કે મારા આ શરીર ઉપર જે રૂંવાડા તું જોવે છો ને, એક રૂંવાટું જ્યારે ખરે ત્યારે એક બ્રહ્મા મરે.
ઘડીક તો ઇન્દ્ર બે ભાંત થઈ ગયો ભાઈ. એ કે આટલું, આ તો અનંત આયુષ્ય કહેવાય ને, તોય શું કહે છે, જીવવું થોડું ને માથા કોઈનું. આપણે ખબર જ છે કે હાથ લગભગ જ વટવાના, આપણે કોઈના બાપનું સાંભળતા નથી. બોલો, આપણો જ કક્કો સાચો નહીં, મેં જે કીધું એ જ ઓકે. આયુષ્ય મેં બ્રહ્માજીનું એટલે તમને કીધું કે આપણું કામ, આપણું સ્થાન અને આપણું નામ આ બ્રહ્માંડમાં કોઈ વેલ્યુ રાખતું નથી. લોમસ જેવા વ્યક્તિ જો એમ કહેતા હોય જીવવું થોડું માથાકૂટ હું જાજી, તો પછી આપણે શું કરવા જેવી છે? કરવા લાયક વસ્તુ એક જ છે અને ભગવાનનું ભજન છે. જે કાંઈ પરિવર્તન આપણે જોઈ રહ્યા છીએ ને, આ બધાનું કારણ પ્રકૃતિ છે, સમય. આખા જગતના આયુષ્યને ખાય છે આ સમય. રોજ સવારે સૂર્ય ઉગે, રાત્રે અસ્ત થાય અને બીજા દિવસે સવારમાં જ્યારે સૂર્યોદય થાય ત્યારે આપણા જીવનમાંથી 24 કલાક નીકળી જાય છે, પણ આપણે કોઈ દિવસ ધ્યાન દેતા? રોજ સવાર પડે અને આપણે લોકોને મેસેજ કરી છે ગુડ મોર્નિંગ, પણ આપણને ખબર નથી કે મોર્નિંગ તો આપણી બેડ થઈ ગઈ છે. એક દિવસ જીવનમાંથી ઓછો થઈ ગયો છે, આની ચિંતા નથી કરતા આપણે. પણ જાગીને બ્રશ ન કર્યો, નાયા ન હોય, મોબાઈલમાં મેસેજ કરતા હોય પહેલા ગુડ મોર્નિંગ. કોની મોર્નિંગ ગુડ છે આ જગતમાં બતાવો? મોર્નિંગ એની ગુડ છે જેના મનમાં કૃષ્ણની કથાઓ ચાલે છે. મોર્નિંગ એની ગુડ છે જેને ઉઠતા વેત જીહવા ઉપર ભગવાનનું નામ આવે છે. મોર્નિંગ એની ગુડ થાય જે વિચાર કરે છે કે આજે હું કેવી રીતે મારા ઈષ્ટદેવની સેવા કરું. મોર્નિંગ આની ગુડ થાય છે. હવારમાં જાગીને જ ખબર હોય કે હમણાં ઉઘરાણીવાળા ફોન ચાલુ કરે, આને હું ગુડ મોર્નિંગ હોય. સૌથી બળવાન યદી આ જગતમાં કોઈ છે ને, તો એ સમય છે. એકવાર એક સભામાં પ્રશ્ન થયો કે આ જગતમાં સૌથી બળવાન વસ્તુ કઈ, અને ઉત્તર નીકળ્યો સમય. રાજાને રંક બનાવે અને રંકને રાજા બનાવી દે. ઘણી વાર લોકો કે ને, આજ મારો સમય નથી. કેમ? કારણ કે બળવાની છે. સમય વગર માણા ગમે એટલું બળ કરી લે ને, કાંઈ ન કરી શકે. એટલે તો કહેવત આવી ને, સમય સમય બળવાન હે, નહીં મનુષ્ય બળવાન. કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ. જે ગાંડીવ કુરુક્ષેત્રમાં ચલાવ્યું હતું, એક ગોવાળના છોકરાઓએ લાકડીથી અર્જુનને હરાવી દીધો દ્વારકાથી આવતા હસ્તિનાપુર રસ્તામાં. કેવળ લાકડાની લાઠીથી ગાંડીવધારી અર્જુનને હરાવી દીધો. સમય. કેમ? કારણ કે એ સમયે કૃષ્ણ સાથે હતા અને અત્યારે નથી. એમ જીવનમાં જ્યારે આપણે એવું ઈચ્છતા હોય કે મારો સમય હોય, પણ સમય તમારો ક્યારે છે? જ્યારે તમે કૃષ્ણ ના છો. તમે ભગવાનના થઈ ગયા તો સમય તમારો છે. શું કામ? કારણ કે એ સમય ના તે કાળના કાળ જે મહાકાળ જે છે એ કોણ છે? ભગવાન કૃષ્ણ છે. જો આપણે ભગવાનના તો સમય આપણો છે. અને એક અંતિમ ઉદાહરણ, ધ્રુવ મહારાજ, શ્રીમદ ભાગવતમાં કથા છે. ધ્રુવના જ્યારે મૃત્યુનો સમય આવ્યો ને, એ સમયે મૃત્યુ સ્વયં મનુષ્યનું રૂપ લઈ અને ધ્રુવ મહારાજ આગળ પ્રગટ થાય છે અને ધ્રુવને કહે છે, ધ્રુવ મહારાજ આજે તમારું શરીર છે પંચમહાભૂતિ, મારો ખોરાક છે એ તમે મને આપી દો, અને જો વૈકુંઠથી વિમાન આવ્યું છે તમે એમાં બેસી અને તમે ભગવાનના ધામમાં વયા જાઓ. ત્યારે ધ્રુવ મહારાજ કહે છે, એ નહીં બને. કેમ? આ શરીર મારે જોઈએ છે. આ શરીરથી મને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, એટલા માટે આ શરીરને હું છોડવા માંગતો. પણ મૃત્યુએ કીધું કે આ તો પ્રકૃતિના નિયમ વિરુદ્ધ છે. ધ્રુવ મહારાજ કે, એ ગમે એ હોય, પણ આ શરીર મારે છોડવું નથી, એ કન્ફર્મ વાત છે. મૃત્યુએ કીધું કે, તમારે ન છોડવું હોય તો હું તમને કાંઈ કરી તો ને. વિચારો, મૃત્યુ હાથ જોડીને પ્રાર્થના કરે છે મહારાજ ધ્રુવને, હું તમને ફોર્સ ન કરી શકું, પણ તમે મને ખાલી તમારો સ્પર્શ કરાવી દો અને પછી તમે જઈ શકો છો. એ વિમાનમાં ચડવા માટે પગથિયા હતા, પણ મૃત્યુએ જેવા ધ્રુવને પ્રણામ કર્યા, એ મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને મહારાજ ધ્રુવ વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં વયા ગયા.
બુદ્ધિશાળી માણસને ભજન કરવા માટે એક કથા કાફી છે ખાલી ધ્રુવને. જે વ્યક્તિ પોતાને ભગવાનને સોંપી દે ને એ કાળનો પ્રતિનિધિ મૃત્યુ તે એવા ભગવદ્ ભક્તનો આ જગતમાં વાળ વાંકો કરી શકે નહીં. જે ભગવાનને શરણાગત છે બાકી તો એ કાળ બધાને ખેંચી લે છે, બધાને પકડી લે છે. પણ આ કાળ કોના કહેવાથી આવું કાર્ય કરે છે એ છે ભગવાન. અને એ ભગવાન કોણ છે એની ચર્ચા આપણે આવતીકાલના સત્રમાં કરશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.